સાથે જ મંગલાચરણથી શુભારંભ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ્. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. ભક્તિવર્ધિનીનો પાઠ કરીશું. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. બીજભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાશ્રવણ કીર્તનાત. બીજદાઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણં પૂજયા શ્રવણાદિભિઃ. વ્યાવૃત્તોપિ હરૌ ચિત્તં શ્રવણાદૌ ન્યસેત સદા. તતઃ પ્રેમ તથા શક્તિઃ વ્યસનં ચ યદા ભવેત. બીજં તદુચ્યતે શાસ્ત્રે દ્રઢં યન્નાપિ નશ્યતિ. સ્નેહાદ રાગ વિનાશઃ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગ્રહારુચિઃ. ગ્રહસ્થાનાં બાધકત્વં અનાત્મત્વં ચ ભાસતે. યદા સ્યાદ વ્યસનં કૃષ્ણે કૃતાર્થઃ સ્યાત્ તદૈવ હિ. તાદૃશસ્યાપિ સતતં ગેહસ્થાનં વિનાશકં. ત્યાગં કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈકમાનસઃ લભતે સુદૃઢાં ભક્તિં સર્વતોપ્યધિકાં પરાં. ત્યાગે બાધક ભૂયસ્ત્વં દુઃસંસર્ગાત્ તથાન્નતઃ. અતઃ સ્થેયં હરિસ્થાને તદીયૈ સહ તત્પરૈઃ. અદૂરે વિપ્રકર્ષે વા
यथा चित्तं न दुष्यति, सेवायां वा कथायां वा यस्यासक्तिर्दृढा भवेत्, यावज्जीवं तस्य नाशो न क्वापीति मतिर्मम। बाधसंभावनायां तु नैकान्ते वास इष्यते, हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः। इत्येवं भगवच्छास्त्रं गूढतत्त्वं निरूपितं, य एतत् समधीयीत तस्यापि स्याद्दृढा रतिः। इति श्रीवल्लभाचार्य विरचिता भक्तिवर्धिनी संपूर्णा। कालना सत्रमा आपणे भक्तिवर्धिनीनी भूमिकाना संदर्भमा एनी जे रचनानो प्रसंग छे, पुरुषोत्तम जोशी माटे महाप्रभुजी आ ग्रंथनी रचना करी, एमनो जे प्रश्न हतो कि कर्म मार्ग बढ़ो के ज्ञान मार्ग बढ़ो, अने त्यारे महाप्रभुजी उत्तर आपे छे कि जेनो जेवो अधिकार, जेनी जेवी रुचि, जेने जे गमे तेनी माटे ते मार्ग मोटो, पण भक्ति मार्ग सर्वश्रेष्ठ मार्ग छे, सौथी मोटो मार्ग छे, केम के जीव एमां कृतार्थ थाय छे। અને આગળ જઈને પુરુષોત્તમ જોશીને જ ઉપદેશ રૂપે ભક્તિવર્ધિનીનું પ્રણયન આચાર્ય ચરણે કર્યું છે। હવે મહાપ્રભુજીના આ જે વાર્તા પ્રસંગમાં વચન છે, જાકે મન મેં દૃઢ જો માર્ગ આવે, જામે જાકો વિશ્વાસ હોય વાકે ભાઈ તો વહ માર્ગ બળો, ઓર બળો તો ભક્તિ માર્ગ હે જામે જીવ કૃતાર્થ હોય। એટલે ભક્તિ માર્ગ મોટો છે એ જે વચન છે, કેમ કે આપણે ચિંતન કર્યું હતું કે આચાર્ય ચરણ જ્યારે કંઈક પણ વાણી ઉચ્ચારે છે તો એનું બલ કંઈક બહુ ગંભીર હોય છે, બહુ ગૂઢ હોય છે, એ એમને એમ યથાકથનચિત બોલાતી વાણી નથી, પણ ખૂબ ઊંડાણથી ઉભરતી બહાર પ્રકટ થતી વાણી હોય છે। તો એ ગાંભીર્ય શું છે એનું આજે થોડોક વિચાર કરીએ, કેમ કે મહાપ્રભુજીનું જે પ્રતિબદ્ધતા છે તે વેદાદિ શાસ્ત્રો પરખ બહુ સ્પષ્ટ છે, અને મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે મેં પ્રત્યેક શાસ્ત્રનું સરખી રીતે આકલન કરીને, પુનઃ પુનઃ એનું અધ્યયન કરીને, એનું મનન કરીને, અને મેં મારા સિદ્ધાંતો જે ગ્રંથોમાં પ્રકટ કર્યા છે તે એ ગ્રંથોના, એ શાસ્ત્રોના આધારે સ્પષ્ટ કર્યા છે। તો મહાપ્રભુજી જ્યારે આ વાણી કહી રહ્યા છે કે બળો તો ભક્તિ માર્ગ હે, તો શાસ્ત્રનું એમાં આધાર અવશ્ય જ મહાપ્રભુજીના ધ્યાનમાં છે, અને આપણે કેટલાક એવા આધાર પર દ્રષ્ટિપાત કરીશું તો સમજમાં આવશે કે મહાપ્રભુજી કયા શાસ્ત્રોના આધારે, એમ તો અપાર શાસ્ત્રોના અપાર વચનો છે કે જે ભક્તિ માર્ગનું મહાત્મ્યનું બોધન કરે જ છે, પણ કેટલાક આપણે એમાંથી કાઢીને જોઈશું તો સમજમાં આવશે કે મહાપ્રભુજીનો આ જે અભિગમ છે તે શાસ્ત્ર કઈ રીતે એનું પુરસ્કરણ કરી રહ્યું છે। શાસ્ત્ર એટલે ગીતા છે, ભાગવત જે પ્રમુખ ભક્તિશાસ્ત્ર છે, એમાં અનેક વચનો છે, યદ્યપિ કોઈ એક વચનથી ન થાય સંગતિ, પણ આપણી સમયસીમામાં એકાદ વચનને આપણે જોઈશું તો સમજમાં આવશે કે ગીતા કઈ રીતે ભક્તિ માર્ગને મહત્ત્વ આપી રહી છે, મોટો માની રહી છે, અને ભાગવત પણ કઈ રીતે ભક્તિ માર્ગને મહત્ત્વ આપીને ચાલી રહ્યું છે। એટલે સૌથી પહેલાં આપણે ગીતામાં ભક્તિનું ગૌરવ, બળો માર્ગ એટલે ગૌરવશાળી માર્ગ, તો ગીતાજીમાં ભક્તિનું ગૌરવ કઈ રીતે સ્થાપિત કર્યું છે પ્રભુએ પોતાના વચનામૃતમાં, એક પ્રસંગનો ખાલી ઉલ્લેખ કરી રહ્યો છું। જ્યારે પ્રભુએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યા, પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, અને એ વિરાટ સ્વરૂપમાં, કેમ કે અર્જુને પ્રશ્ન કર્યો હતો કે આપે ઉપદેશ રૂપે તો ઘણી બધી બાબતો મને કહી છે,
બ્રહ્મવાદ સમજાવ્યો છે, આપના દ્વારા સૃષ્ટિની રચના થઈ છે, આપમાં જ સર્વનો સમાવેશ છે, પણ એવું કંઈક મને બતાવો કે જેનાથી મને એ પ્રત્યક્ષ થાય, એનો અનુભવ થાય અને વધારે સ્પષ્ટતાથી એ તત્વને હું ગ્રહણ કરી શકું. ત્યારે પ્રભુએ દિવ્ય દ્રષ્ટિ આપીને અને પોતાના વિરાટ સ્વરૂપનું, વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, જેમાં અર્જુને સમસ્ત બ્રહ્માંડને જોયો, સમસ્ત દેવતાઓ જોયા, સર્વ તત્વોને જોયા. એટલે આખો વિસ્તૃત એ યોગ છે, વિશ્વરૂપ દર્શન યોગ, જેમાં એનું વર્ણન કરવામાં આવ્યું. પછી અર્જુને દર્શન કરીને અને ભયભીત થાય છે, એ પ્રભુનું ઉગ્ર રૂપ એ સહન નથી કરી શકતા અને ત્યારે પ્રભુને વિનવે છે કે આપનું સૌમ્ય વપુ ફરી ધારણ કરો, એના જ દર્શન કરીને મને શાંતિ થાય છે. પ્રભુ પુનઃ સૌમ્ય વપુ ધારણ કરે છે અને પછી એ યોગના સમાપનમાં આ વચન પ્રભુ આજ્ઞા કરે છે, નાહમ વેદૈર ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાન સી મામ યથા. તે મારા જે રૂપના દર્શન કર્યા છે એ રૂપ કેવું હતું કે મારામાં સમસ્ત સમાયેલું છે એવું સર્વરૂપનું તે દર્શન કર્યો, આવું રૂપનું દર્શન નાહમ વેદૈ, વેદના અભ્યાસથી કે વેદની કોઈ પણ ક્રિયાઓ કરવાથી મારા આવા રૂપના દર્શન થઈ નથી શકતા. ન તપસા, કેટલા પણ મોટા તપસ્વીઓ કેટલો પણ તપ કરે, કેટલો પણ ઉગ્ર તપ કરે, કેટલાય હજારો લાખો વર્ષનો તપ કરે તો પણ મારા આ રૂપના દર્શન ન કરી શકે. ન દાને ન, મહાન દાની જેટલું પણ દાન કરી શકે બધું કરી દે પણ એ દાનના પુણ્યથી પણ મારા આવા રૂપના દર્શન ન થાય. નચેજ્યા, મહાન યજ્ઞ કરો તો પણ આવા રૂપના દર્શન ન થઈ શકે. શેનાથી આવા દર્શન થાય તો પ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, ભક્ત્યા ત્વનન્યયા શક્ય, અનન્ય ભક્તિથી જ આવા મારા રૂપના દર્શન કરી શકાય છે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય, અહમ એવમ વિધોર્જુન જ્ઞાતું દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરંતપ. મત્કર્મકૃન મત્પરમો મદભક્તઃ સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સમામેતિ પાંડવ. એટલે આવા જે રૂપના તે દર્શન કર્યા, આ રૂપનો મતલબ શું છે કે પ્રભુ સર્વરૂપ છે એનો અનુભવ થવો અને સર્વરૂપ હોવા છતાં પણ એ સાકાર બ્રહ્મ કૃષ્ણ છે એનો અનુભવ થવો, આ બંનેનો અનુભવ સાથે કોને થઈ શકે? જે ભક્ત છે તેને થઈ શકે. વેદાદિથી જે જ્ઞાન થશે, જે અનુભવ થશે એ કોઈક એકાદ ભાગનો અનુભવ હશે, આવો પૂર્ણ અનુભવ ન થઈ શકે. ભક્તિથી જ આ પ્રકારનો પૂર્ણ અનુભવ થઈ શકે છે એમ અર્જુનને પ્રભુએ સ્પષ્ટ એ નિર્દેશ કર્યો છે અને સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે અને એનાથી ભક્તિની મહત્તા પણ સિદ્ધ કરી છે. ગીતામાં તો યદ્યપિ બધા જ માર્ગોનું નિરૂપણ છે જ, કર્મમાર્ગ છે, જ્ઞાનમાર્ગ છે, સાંખ્ય યોગ એ સર્વનું નિરૂપણ ત્યાં થયું છે, પણ પ્રાયઃ એક એક યોગના અંતમાં જોઈશું આપણે તો ઉપસંહાર વચનો એવા જ મળે કે ભક્તિની મહત્તા સ્થાપિત થતી હોય. મન્મનાભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસે સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. તો આવા અનેક વચનો ગીતામાં ડગલે ને પગલે જોવા મળે છે. એટલા માટે મહાપ્રભુ આજ્ઞા કરે છે કે બળો તો ભક્તિ માર્ગ હે, કેમ કે ગીતાનો સ્પષ્ટ નિર્દેશ છે કે ભક્તિ બધા જ માર્ગને, જે મહાપ્રભુ આજ્ઞા કરી ને કે જાકો જો ભાય જાકો જો રૂચે વાકેલ, એવો માર્ગ ગીતામાં નિરૂપિત છે બધા જ માર્ગો, પરંતુ બળો તો ભક્તિ માર્ગ હે આ ગીતાનો પણ સુસ્પષ્ટ સિદ્ધાંત છે. કેમ કે ગીતામાં પ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અક્ષરથી પણ અતીત એવો પરમ બ્રહ્મ હું છું, હું શ્રેષ્ઠ છું. તો અક્ષર સુધી તો જ્ઞાનની ગતિ હોય, જ્ઞાન માર્ગ અક્ષરથી આગળ નથી વધી શકતો, એનાથી આગળની ગતિ તો ભક્તિ માર્ગની જ છે. એટલે અક્ષરથી પણ જે ઉત્તમ છે ત્યાં સુધી તો ભક્તિ માર્ગ પહોંચે છે અને જે ઉત્તમ સુધી પહોંચે એ માર્ગ જ ઉત્તમ ગણાય, એ જ બડો માર્ગ ગણાય. એટલા માટે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બડો તો ભક્તિ માર્ગ હે જાસુ જીવ કૃતાર્થ હોય. આ ગીતાનો એક આધાર આપણે આ સંદર્ભમાં સમજ્યા. ભાગવતમાં પણ શાસ્ત્ર જ ભાગવત છે, ભક્તિશાસ્ત્ર છે, નિરંતર ભક્તિના ગુણગાન મહિમા એમાં ગવાયેલા જ છે. એક આપણે જોઈએ, કપિલદેવજીએ દેવહૂતિને જ્યારે સાંખ્ય ધર્મનો ઉપદેશ આપ્યો છે
તે સંદર્ભનો એ પ્રસંગ છે અને સુબોધનીજી પણ એમાં થોડાક ભક્તિના લાક્ષણિકતાનું વર્ણન કરનાર છે, એટલે થોડોક એનો ઉલ્લેખ આપણે જોવાનો પ્રયાસ કરીએ. સત્વ એવ એક મનસઃ વૃત્તિ સ્વાભાવિકી તુયા અનિમિત્તા ભાગવતી ભક્તિ મુક્તેહ ગરીયસી. એકાગ્ર ચિત્ત સ્વાભાવિકપણે ભગવાનમાં લાગેલું હોય અને એમાં કોઈ નિમિત્ત પણ ન હોય, કોઈ હેતુથી એ ભક્તિ ન કરવામાં આવતી હોય, તો એ પ્રકારની જે ભક્તિ છે તે મુક્તિ કરતાં પણ વધારે ગરિમાશાલી છે, ગૌરવાન્વિત છે. આ પ્રકારનો કપિલદેવજીએ પોતાના માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો છે. સુબોધિનીજીમાં આનું વર્ણન છે, થોડું સુંદર છે, સાંભળવા જેવું છે. મનોપી દ્વિવિધમ દૈવાસુર વિભેદેન. વર્ણન બહુ લાંબુ છે, એનો ટૂંક સાર આપણે જોઈશું. ત્યાં વર્ણન એવું છે કે ઇન્દ્રિયો બે પ્રકારની છે, એક દેવ ઇન્દ્રિય હોય અને એક અસુર ઇન્દ્રિય હોય, એ બધામાં રહેતી હોય. તો જે દેવ ઇન્દ્રિય છે એ આપણને અલૌકિક તરફ પ્રેરણા આપે, અને જે અસુર ઇન્દ્રિયો છે તે સંસારાશક્તિ વધારનારી હોય, એ ઇન્દ્રિયોની રુચિ સંસારાશક્તિમાં હોય, અને એ બંને ઇન્દ્રિયો એક જ અયોગોલકમાં એટલે એક જ ઇન્દ્રિય વ્યવસ્થામાં નિવાસ કરતી હોય, રહેતી હોય. એ જ રીતે મન પણ બે પ્રકારનું છે, એક દૈવ મન અને એક અસુર મન. મનોપી દ્વિવિધમ દૈવાસુર વિભેદેન સુબોધિનીજી છે. સુબોધિનીજી પણ કર્ણમાં આપણે શ્રવણ કરીએ તો એ પણ પરમ પાવન બાબત છે, તો એ શબ્દો દ્વારા પણ આપણે સમજીએ. મન પણ બે પ્રકારનું છે, દૈવ અને અસુર વિભેદથી. તત્ર અસુરમ સંકલ્પ વિકલ્પાત્મકમ નાના ભાવાપન્નમ ગુણૈશ્ચ ક્ષોભમેતિ. એમાં જે અસુર મન છે એ કેવું છે, સંકલ્પ વિકલ્પાત્મક છે અને નાના ભાવાપન્ન છે. એટલે આપણા મનને અનેક સંકલ્પ વિકલ્પ થતા હોય. સંકલ્પ એટલે ગ્રહણ કરવું, વિકલ્પ એટલે એના આપણી પાસે અવેલેબલ ઓપ્શન્સ કેટલા છે. તો જેટલા વિકલ્પો મળે એમાંથી કંઈક સંકલ્પ કરે, પાછો એ સંકલ્પ છૂટી જાય અને બીજા વિકલ્પ પર મન ચાલ્યું જાય, પાછો એનો સંકલ્પ કરે, એનો સ્વીકાર કરે, એમાં જોડાવાની ઈચ્છા થાય, જે ચંચલતા મનની કહેવામાં આવે છે. તો આ જે ચંચલતા છે એ મનનો એક અસુર મનનો સ્વભાવ છે. દૈવંતુ એક સ્વભાવાપન્નમ મનનાત્મકમ એવા. જે દૈવ મન છે એ કેવું છે, તો એક સ્વભાવવાળું છે, એ સંકલ્પ વિકલ્પમાં ભ્રમિત નથી થતું અને મનનાત્મક છે, એ મનન કરતું રહે છે, એકાગ્ર હોય છે, તે પ્રકારનું જે મન છે તે દૈવ મન છે. અત એક ભાવાપન્નમ મનો યસ્ય તસ્ય એવ ભક્તિ. હવે કપિલદેવજી જે ઉપદેશ આપી રહ્યા છે એ ભક્તિ કેવી છે, તો એક મનસહ વૃત્તિ એવી ભક્તિનું એ લક્ષણ બતાવી રહ્યા છે કે એક મનનો જે સ્વભાવ છે એવી જે વૃત્તિ છે એને ભક્તિ કહી રહ્યા છે. તો એ સ્વભાવ કયા મનનો છે, દેવ મનનો. અસુર મનનો એ સ્વભાવ નથી, એ તો ચંચલ છે. અત એક ભાવાપન્નમ મનો યસ્ય તસ્ય એવ ભક્તિ. તો જેનું મન એક ભાવાપન્ન છે તેને ભક્તિ થાય છે. હવે પ્રશ્ન થયો કે તો એવું એક ભાવાપન્ન મન ન હોય, કોઈનું ચંચલ હોય, ક્યારેક પ્રભુમાં લાગતું હોય, ક્યારેક પાછું વિચલિત થતું હોય, આવી જે મનસ્થિતિ છે એમાં ભક્તિનું એકદમ જે મુખ્ય લક્ષણ છે એ તો ત્યાં લાગુ નથી પડી રહ્યું, પણ થોડું ઘણું કંઈક તો થતું હશે. તો મહાપ્રભુજી આપણા માટે એક વિકલ્પ ઊભો કરે છે આપણા જવાબ માટે કે અન્યેષામ તું યથાકથનચિત ક્રિયમાણા ભગવતી ખંડશઃ વૃત્તિ અક્ષયત્વાત બહુભીર જન્મભિ પુષ્ટિમ ગતા અંતિમ જન્મની ભક્તિ રૂપામ વૃત્તિમ જનયિષ્યતિ. જે અસુર મન છે કે જેમાં દેવનો આવેશ ક્યારેક આવે છે, એ દેવાવેશ વસાત ક્યારેક પ્રભુમાં એની તત્પરતા તન્મયતા થાય છે અને પાછી વિચલિત થઈને લોક તરફ ગતિ કરતી હોય. તો યથાકથનચિત કોઈ પણ કારણોથી, સંગથી કે પ્રયાસપૂર્વક, જ્યારે પણ એ ભગવતી ખંડશઃ વૃત્તિ એટલે ખંડશઃ આપણી ભગવાનમાં એની કોઈ વૃત્તિ થતી હોય, ખંડશઃ એટલે વિભાગમાં, થોડી વાર થાય થોડી વાર ન થાય, આ પ્રકારે જે ખંડશઃ ભગવતમાં પ્રભુમાં એવી કોઈ વૃત્તિ પ્રકટ થઈ રહી છે, તો મહાપ્રભુજીને માટે સુંદર વચન વાપરે છે અક્ષયત્વાત. એ અક્ષય છે, જે થઈ છે એ ક્ષીણ નહીં થાય, કેમ કે ભગવત સંબંધી થઈ છે એટલે એમાં અક્ષયતા છે. એ અક્ષયત્વાત બહુભીર જન્મભી પુષ્ટિમ ગતા.
ઘણા બધા જન્મો થતા થતા એ જે વૃત્તિ થઈ રહી છે એ ભેગી થતા થતા અંતિમ જન્મની ભગવદ ઈચ્છાથી જ્યારે અંતિમ જન્મ હશે ત્યારે ભક્તિરૂપામ વૃત્તિમ જનયિષ્યતિ, ત્યારે ભક્તિરૂપ વૃત્તિને જન્મ આપશે. એટલે સંચિત થયેલું આ જે ફલ છે ભક્તિની ખંડશ વૃત્તિરૂપ એ બધું ભેગું થઈને જ્યારે અંતિમ જન્મ આવશે ત્યારે પેલી એક મનસ વૃત્તિવાળી ભક્તિ જેને આપણે ત્યાં માનસી કહેવાય છે એ સ્થિતિ પ્રાપ્ત થશે. અને આ જે ભક્તિ છે એ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે એવું ભાગવતમાં કપિલદેવજી કહી રહ્યા છે. હવે કપિલદેવજી તો કેમ કે તૃતીય સ્કંધની આ વાત છે ભાગવતની, એટલે કૃષ્ણલીલા સંબંધ ત્યાં સ્પષ્ટ નથી. કપિલદેવજી તો સાંખ્યનો ઉપદેશ કરી રહ્યા છે. પ્રભુની જે દશમસ્કંધની લીલા છે એમાં પણ સ્વાભાવિક છે પ્રભુનું પ્રાકટ્ય જ ભક્તોના દુઃખને હરવા માટે થયું છે અને ભક્તોને ભક્તિનું સુખ પ્રદાન કરવા માટે આપનું પ્રાકટ્ય છે. એટલા માટે તો ભક્તિનું વૈશિષ્ટ્ય ત્યાં તો પદે પદે એક એક શ્લોકમાં આપણે અનુભવી શકીએ છીએ. એમાંથી એક સૌથી સ્પષ્ટ જે વાત જે લીલામાં પ્રકટ થાય છે એ છે દામોદર લીલા, કે જેમાં દામોદરો ભક્ત વશ્ય એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભક્તને વશ પ્રભુ છે એની સ્પષ્ટતા જોવું હોય તો એના માટે દામોદર લીલા છે. જ્યારે યશોદાજી પ્રભુને બાંધવા માટે દોડમદોડ કરી રહ્યા છે, પ્રભુ પણ આગળ દોડી રહ્યા છે, યશોદાજી એમને બાંધવા માટે પાછળ દોડી રહ્યા છે, અને પછી પ્રભુ પકડાઈ જાય છે, બાંધવાના પ્રયાસ થાય છે, એમાં જે દોરડી લાવે છે એ ટૂંકું પડે છે, પાછા બીજા દોરડાવે છે એ પણ ટૂંકા પડે છે, અને છેલ્લે જ્યારે શ્રમિત થાય છે યશોદાજી ત્યારે પ્રભુ કૃપા કરીને બંધાઈ જાય છે. અને ત્યાં પછી ભાગવતકાર બહુ સુંદર વાત કરે છે, નેમમ વિરંચ્યો ન ભવો ન શ્રીરપી અંગ સંશ્રયા પ્રસાદમ લેભીરે ગોપી યત્તત પ્રાપ વિમુક્તિદાત. બ્રહ્માજીને પણ જે સુખ નથી મળ્યું, મહાદેવજીને પણ જે આનંદ પ્રાપ્ત નથી થયો, જે ફલ પ્રાપ્ત નથી થયું, લક્ષ્મીજી જે સદા પ્રભુના શ્રીઅંગની સાથે સંકળાયેલા રહે છે એમને પણ જે કૃપા પ્રભુની નથી પ્રાપ્ત થઈ, એવી પ્રભુની કૃપા આ ગોપીને યશોદાજીના સંદર્ભમાં કહેવાઈ રહ્યું છે. યશોદાજીને મુક્તિ આપનારા એવા જે પ્રભુ છે એ એવી કૃપા એ ગોપી શ્રી યશોદાજી પર કરી રહ્યા છે, જે કૃપા આ બ્રહ્માજી શિવજી અને લક્ષ્મીજીને પણ પ્રાપ્ત નથી થઈ. નાયમ સુખાપો ભગવાન દેહીનામ ગોપિકા સુતઃ જ્ઞાનીનામ ચાત્મ પોતાનામ યથા ભક્તિ મતામિહ. આ ભગવાન દેહીનામ એટલે જે કર્મમાં આસક્ત છે એવા કર્મ માર્ગીઓને પણ જે પ્રકારનું સુખ નથી આપતા, જે પ્રકારે સુલભ નથી થતા, અને જ્ઞાનીઓ જે પોતાની આત્મરૂપી નાવથી આગળ તરીને ભવસાગર પાર કરવા માંગે છે એવા જ્ઞાનીઓને પણ જે સુલભ ભગવાનનું સ્વરૂપ નથી થતું, સુખદ નથી થતું ભગવાનનું સ્વરૂપ, એ આ ભક્તિમાન જે ગોપી છે એમને એ ભગવત સ્વરૂપ પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે જ્ઞાનીને પણ જે ફળ નથી પ્રાપ્ત થતું, કર્મ માર્ગીને પણ જે ફળ પ્રાપ્ત નથી થતું, એ ભક્તિમાન એવા યશોદાજીને પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી રીતે અન્ય ભક્તોના સંદર્ભમાં પણ અનેક એવી લીલાઓ પ્રભુએ કરી છે અને એવા અનેક વચનો ભાગવતમાં પ્રાપ્ત થાય છે કે જેનાથી શ્રી મહાપ્રભુજીની એ આજ્ઞા બળો તો ભક્તિ માર્ગ હે જ્યાં જીવ કૃતાર્થ હોય એ પુષ્ટ થાય છે, એ સિદ્ધ થાય છે, એ ગીતા અને ભાગવતમાં બહુ સુસ્પષ્ટતા આપણે જોઈ શકીએ. વિશેષ તો એના એક એક પ્રસંગ જોઈએ તો એમાં આ બધા વિશેષ સ્ફુટ થતા વિષયો છે. આપણે ત્યાં પણ વાર્તા સાહિત્ય જોઈએ, કીર્તન સાહિત્ય જોઈએ, જો કે આપણો માર્ગ ભક્તિ માર્ગ છે સ્વાભાવિક છે, એમાં તો ભક્તિના ગુણગાન હોય જ, એકાદ એ વિષયને પણ જોઈશું તો આપણે ત્યાંને પણ ભક્તિ અને પ્રભુ ભક્તને કેટલું મહત્વ આપે છે એનું એક સુંદર કીર્તન સુરદાસજીનું કીર્તન છે. ઉદ્ધવ એસો ભક્ત મોહી ભાવે, પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે, ઉદ્ધવજીને કહી રહ્યા છે કે એવો ભક્ત મને ગમે છે. સબત જ આશ નિરંતર મેરી જન્મ કર્મ ગત ગાવે,
બધું જ છોડી દે છે, કોઈ આશા બીજા પાસેની કોઈ અપેક્ષા રહી નથી જતી. મેરી જન્મ કર્મ ગત ગાવે, મારા જન્મ અને મારા ચરિત્રો એનું જ નિરંતરે ગાન કરે છે એવો જે ભક્ત છે તે મને ભાવે છે, ગમે છે. કથની કથત નિરંતર મેરી સેવા મેં ચિત્ત લાવે, મારી જ કથની મારી જ કથાઓ એ નિરંતર કથે છે, કહે છે. મેરી સેવા મેં ચિત્ત લાવે, મારી સેવામાં જ નિરંતર ચિત્ત લગાવે છે. મૃદુહાસ નૈન જલધારા કરતલ તાલ બજાવે, નિરંતર એના ચહેરા પર એક મધુર મુસ્કાન હોય, મૃદુહાસ એના ચહેરા પર હોય છે. નૈન જલધારા આંખમાં પ્રભુના વિરહનો પ્રભુ પ્રત્યેના ભાવની અશ્રુધારાઓ વહેતી હોય છે. કરતલ તાલ બજાવે અને હાથ નિરંતર ભગવદ્ ગુણાનુવાદમાં તાલી પાડતા હોય છે. જહાં જહાં ભક્ત મેરો ચરણ ધરત હે તહાં તીરથ ચલી આવે, આવો જે મારો ભક્ત છે એ જ્યાં જ્યાં ચરણ ધરે છે ત્યાં તીર્થ ચાલીને આવે છે. કેટલી અદ્ભુત વાત છે. આપણે ચાલીને તીર્થ પાસે જતા હોઈએ છીએ પવિત્ર થવા, દોષ નિવૃત્ત કરવા માટે. જ્યારે પ્રભુ પોતાના ભક્તનું એવું મહાત્મ્ય બતાવે છે, શાસ્ત્રમાં પણ બતાવ્યું છે, તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા, એટલે તીર્થ પણ પોતાના તીર્થપણાને સિદ્ધ કરવા માટે ભક્તોની અભિલાષા રાખે છે. કેમ કે પાવન કરનારા તીર્થો પણ મલિન થઈ જતા હોય છે, અનેક દોષપૂર્ણ જીવો ત્યાં જઈને પોતાના પાપ ધોય છે, તો તીર્થો અપવિત્ર થાય છે. તીર્થને પવિત્ર કોણ કરે? તો એની માટે ભગવદ્ ભક્તોનું એવું મહાત્મ્ય છે કે તીર્થને પણ પાવન કરનારા છે અને તીર્થો પણ ભગવદ્ ભક્તોની અભિલાષા કરે છે. પ્રભુ પણ એ જગ્યા અહીં કરી રહ્યા છે કે જ્યાં જ્યાં ભક્ત, એટલે તીર્થ પણ ત્યાં જવા માંગે છે કે ભક્તના ચરણ પડ્યા તો તીર્થ ત્યાં જઈને પાવન થવાની ઈચ્છા કરે છે. અને પ્રભુ આજ્ઞા કરે છે, વે રજલે મે અંગ લગાઉં, પાછું એ ભક્તજનોની રજને હું અંગ પર લગાવું છું એમ પ્રભુ આજ્ઞા કરે છે. અને એનાથી શું થાય છે? કોટી બ્રહ્માંડ સુખ પાવે, કરોડો બ્રહ્માંડને સુખ થઈ જાય છે. હું એ ભક્તની રજ મારા અંગ પર લગાવું છું તો કોટી બ્રહ્માંડને સુખ થઈ જાય છે. પેલું વિશ્વરૂપ દર્શન યાદ કરો, અર્જુનવાળું. પ્રભુ જ્યારે એ રજ લગાડે છે તો પ્રભુએ જે અર્જુનને બતાવ્યું હતું એવું બ્રહ્માંડ સ્વરૂપને એનો આનંદ થઈ જાય છે. કોટી બ્રહ્માંડ સુખ પાવે, મેરી મૂરત ઉનકે હૃદય મેં વે મેરે ઉર આવે, મારી મૂરત મારું સ્વરૂપ એ ભક્તજનોના હૃદયમાં સ્થિર છે, સ્થિત છે. અને વે મેરે ઉર આવે અને તે મારા હૃદયમાં નિવાસ કરે છે, એટલે પરસ્પર એવો નિરોધ છે. ગજન ધાવન વિના પ્રભુને નથી ચાલતું અને પ્રભુ વિના ગજન ધાવનને નથી ચાલતું, આવો પરસ્પરમાં નિરુદ્ધ ભાવનો સંબંધ છે. બલ બલ જાઉં શ્રીમુખ વાણી સૂરદાસ જસ ગાવે, આવી શ્રીમુખની વાણી પ્રભુની, જે પ્રભુએ કહ્યું પોતાના ભક્તનું મહાત્મ્ય, એવી સુંદર શ્રીમુખની વાણી પર હું બલિહારી જાઉં છું એમ સૂરદાસજી પ્રભુના જસ ગાઈ રહ્યા છે. આ રીતે આપણી કીર્તનમાં પણ ભક્તનું અને ભક્તિનું અસીમ મહાત્મ્ય દ્યોતિત કરવામાં આવ્યું છે. એટલે પ્રભુ પણ ભક્ત પ્રતિ એમ કહેવાય છે, હું ઉરુણ નહીં થઈ શકું તમારી ભક્તિથી, ત્યાં સુધી કહે છે, પ્રભુ આજ્ઞા કરે છે કે તમારું તો એક ઋણ છે મારી ઉપર, તમારી ભક્તિનું ઋણ છે. અને પ્રભુએ બહુ સુંદર ત્યાં ગોપીજનો માટે કહ્યું કે હું તો બ્રહ્મ છું, મારી તમને ભજવાની એક સીમા છે, પણ તમારા જેવું ભજન તો હું તમારું ન કરી શકું એ સીમામાં રહેવાને કારણે. કેમ કે જીવનો ધર્મ ભજન છે, બ્રહ્મનો ધર્મ તો ભજન કરવું નથી. હું રિસ્પોન્સ આપી રહ્યો છું થોડો ઘણો, પરંતુ પૂર્ણ ભજન જે તમે કરો છો એવું ભજન તો બ્રહ્મ હોવાથી, જો બ્રહ્મ પોતાની સીમા બતાવે છે, એ જીવનું સામર્થ્ય છે, બ્રહ્મનું સામર્થ્ય નથી. તેથી આ ઋણ તો હું કંઈ પણ કરું, કેટલાય બ્રહ્માના આયુષ્ય હું મારામાં ઊભા કરું તો પણ આનાથી હું ઋણ ન થઈ શકું. કેમ કે એવું સામર્થ્ય મારામાં આવી ન શકે, કેમ કે એ જીવ ધર્મ છે. તેથી તો ભક્તનું એવું અસીમ મહાત્મ્ય અને એનું ઋણ પણ પ્રભુ પોતાના વચનો દ્વારા પ્રકટ કરે છે, સ્વીકારે છે, જે આ કીર્તનમાં પણ કંઈક એ જ પ્રકારનો પ્રભુનો ભાવ સુરદાસજીએ આપણને બતાવ્યો છે. તો ફરી એ જ વાત કે બળો તો ભક્તિ માર્ગ હે જ્યાં જીવ કૃતાર્થ હોય, એટલે જીવ કૃતાર્થ હોય એટલે જીવ એવું સામર્થ્ય પ્રકટ કરી દેશે કે ભગવાન પણ કહેશે કે હવે આની સામે તો મારું પણ કંઈ નહીં ચાલે, આવું સામર્થ્ય તો મારું પણ નથી,
આ પ્રકારનું ભક્તની સામે જ કહેશે પ્રભુ. બાકી તો કેટલાય યજ્ઞાદિ કોઈ કરતું હોય, કેટલા પણ જ્ઞાનની ઉપાસના કરતું હોય, પ્રભુને એનાથી શું સુખ છે? અને પ્રભુ એને શા માટે એવું કહે કે હું તમારાથી ઋણ નહીં થાઉં? તો પ્રભુને ભક્તો પ્રત્યે ભાવ છે. તેથી ભક્તિ માર્ગ બડો માર્ગ હે, જાકો જો રૂચે સાકે તાકે લીએ તો માર્ગ, વો માર્ગ બડો, પર ભક્તિ માર્ગ હે સો સબસો બડો માર્ગ હે, એ આચાર્ય ચરણનો સ્પષ્ટ અભિગમ આ બધા જ આપણા શાસ્ત્ર સાહિત્ય, આપણા ભક્તજનોની અનુભૂતિમાં પણ સ્ફુટ થઈ રહ્યો છે. અને ત્યાં આગળ આપણે વધીશું તો દેખાશે કે જ્યારે પુરુષોત્તમ જોશીએ કર્મ માર્ગ જ્ઞાન માર્ગનો પ્રશ્ન કર્યો છે, મહાપ્રભુજીએ ઉત્તરમાં એક વાત તો એ કહી છે કે ભક્તિ માર્ગ બડો હે, બીજી વાત એ કહી છે કે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ શું કૃતાર્થ કઠિનતા શું હોય, અને ભક્તિ માર્ગથી એનો અર્થ શું થયો, સરળતાથી કૃતાર્થ થવાય છે. એટલે બે મુદ્દા છે, એક તો બડો માર્ગ તો હે જામે કૃતાર્થ હોય, અન્ય માર્ગ હે શો કઠિન હે, ભક્તિ માર્ગ હે શો સરળ માર્ગ હે. એટલે ભક્તિ માર્ગ એક પરિપૂર્ણ સરળ સાધના પ્રણાલી છે કે જે આપણા વ્યક્તિત્વના પ્રત્યેક પાસાને સરળતાથી ભગવદ્ અભિમુખ બનાવતી હોય છે. આ અભિગમ પણ શ્રી આચાર્યચરણનો અહીં સ્પષ્ટ છે, એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કેમ કે આપણા અસ્તિત્વ, આપણી વિચારધારામાં બે પાસાઓ છે, અહંતા અને મમતાના. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ પણ ઉપાસના પદ્ધતિ છે, એમાં પણ પૂર્ણ વિચારપૂર્વક એ સાધના પદ્ધતિ શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી બતાવવામાં પણ આવી છે. પરંતુ એના જે સાર તત્વ છે એ શું છે? કર્મ માર્ગમાં જેમ સામાન્ય આપણે સમજીએ તો યજ્ઞાદિ થતા હોય, અને યજ્ઞ કરવામાં જે આહુતિ આપવામાં આવે એમાં એમ કહેવામાં આવે, ઇદમ ન મમ, આ મારું નહીં, આ દેવતાનું, જે દેવને આપ્યું એનું. તો આ જે કર્મ માર્ગની પ્રણાલી છે એમાં મમતાનો ઉપાય બહુ સરખો કરવામાં આવ્યો છે, એની માટે પ્રયાસ કરવામાં આવ્યા છે કે જે મારું 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 કરે છે જીવ, એમાંથી એ કોઈકને આપવા માટે તૈયાર થાય કે તમારું ચલો મારું નહીં. તો આ પ્રકારની એક સાધના છે જે મમકારથી એને દૂર કરવાની સાધના તરીકે સ્થાપિત છે. પણ સમસ્યા શું થાય છે, પેલો અહંતા જે છે ને એ રહી જાય છે ક્યાંક ને ક્યાંક. એટલે કર્મ માર્ગી દુર્વાસા જેવા થઈ જતા હોય, ક્રોધી થઈ જાય. કેમ? કેમ કે અહંકાર રહી ગયો ને, ન મમ ન મમ થયું. પણ એ ન મમ ન મમ કરતા એની દિશા સરખી લઈ બધી સાવધાની રાખી તો ફળ મળી જશે, પણ જરા પણ આડુંઓડું થઈ ગયું, જરા પણ ગરબડ થઈ ગઈ તો તરત અહંકાર જે છે પ્રબળ થઈ જતો હોય છે. મમતાનો ઉપાય થઈ ગયો, અહંતાનો ઉપાય ન થયો. તેથી કર્મ માર્ગ એ અડધી સાધના પ્રણાલી છે, અડધો ભાગ તો સાચવે છે, અડધો નથી સાચવી શકતી. તો અહંકાર વધારે વિસ્ફોટક રૂપે ઊભો થઈ જતો હોય છે. એ રીતે જ્ઞાન માર્ગમાં અહમ બ્રહ્માસ્મિની સાધના બતાવવામાં આવી, અહમની કેર લેવામાં આવી, અહમ સાથે બ્રહ્મને જોડીને એ સાધના, એ શ્રવણ મનન નિધિધ્યાસનની પ્રક્રિયા બતાવીને અહંકારને તો કંઈક પોષણ આપવામાં આવ્યું, કંઈક એવી દિશા બતાવવામાં આવી જેના થકી એ વિઘાતક ન બને અને એ વિકાસક બને, એ ઉદ્ધાર કરનારું બને. પણ એમાં મમતા બાકી રહી ગઈ, એમાં મમતાને સરખું પોષણ કે સરખી ઔષધિ એને પ્રાપ્ત નથી થતી. એટલે ઘણીવાર આપણે જોતા હોઈએ સંન્યાસીઓ હોય ને, પછી મોટા મઠ બનતા હોય છે, પછી શિષ્યષણા બહુ વધી જતી હોય છે, કેમ કે મમતાનો ઈલાજ ન થયો. એટલે જ્ઞાન માર્ગમાં શિષ્યષણા એક બહુ મોટો એવો વિકૃત રસ્તો છે કે જેના પર જ્ઞાન માર્ગી સાધક આગળ વધી જતો હોય છે. જ્ઞાની બને એટલે ગુરુ બનવા યોગ્ય બની જાય, એટલે પછી શિષ્ય ભેગા કરે એમાં ખૂબ મમતા થઈ જાય પછી, આ શાસ્ત્ર બતાવે છે વાત. એટલે એની કેર લઈ શકે તો જ્ઞાન માર્ગનો ઉદ્ધાર કરે, પણ જરા પણ ગફલત થઈ સાવધાની ન રહી તો જ્ઞાન માર્ગમાં મમતા છે એ પુનઃ એને જે હોય એના કરતાં પણ વધારે સંસારમાં ફસાવનારી બની જતી હોય છે. ભક્તિ માર્ગ આપણે ત્યાંનો સ્પષ્ટ અને સુંદર સિદ્ધાંત શરણ અને સમર્પણનો આપણે સમજી શકીએ વાતને. બધી સરખી રીતે સાવધાની લેવાઈ, અહંતા અને મમતા એને તોડવાની નથી, એને છોડવાની નથી, એને જોડવાની છે. આ જે આખી પ્રક્રિયા છે આપણી, એના થકી આપણે અહંતાને પણ સાવધાનીપૂર્વક પ્રભુમાં જોડી દઈએ છીએ અને મમતાને પણ સાવધાનીપૂર્વક પ્રભુમાં જોડી દેવામાં આવે છે.
આ જે પ્રકાર છે ભક્તિ માર્ગનો મૃદુ પ્રકાર છે. બંનેને સરખી રીતે સાચવવામાં આવ્યા, સાચવવામાં આવ્યા એટલું જ નહીં પણ એને તોડી પણ ન નાખવામાં આવ્યા, પણ એને જોડી દેવામાં આવ્યા પ્રભુ સાથે. તો આ ભક્તિ માર્ગની વિલક્ષણ પદ્ધતિ છે કે જેને કારણે ભક્તિ માર્ગ કઠિન નથી રહી જતો, સરળ બની જાય છે. ત્યાં કઠિનતા શું છે? એક તો એની સાધના પોતે કઠિન છે, કઠોર છે, એમાં મૃદુતા નથી, અને એમાં જે ઇમ્બેલેન્સ છે અહંતા અને મમતાનો, એ પણ કૃતાર્થ ન કરીને અકૃતાર્થતા તરફ લઈ જાય છે, અધઃપાત તરફ લઈ જવા માટેના પૂરા રસ્તા એમાં રહેલા છે, પૂરી સંભાવના રહી છે. જ્યારે ભક્તિ માર્ગ માટે તો એમ કહેવાયું, ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ. આ માર્ગ એવો છે, એકવાર એ માર્ગ પર ચડી જાઓ, એ માર્ગ જેમ આપણે એક રસ્તા પર જઈએ, એ રસ્તો સીધો હોય, એ રસ્તો ઉબડખાબડ વિનાનો, ખાડા વિનાનો હોય, પછી માની લો આપણી આંખ બંધ કરી દેવામાં આવે, ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ સીધા. યદી રસ્તો સુંદર છે, રસ્તો વ્યવસ્થિત છે, તો ક્યારે પણ આપણે ગબડી નહીં પડીએ, આપણે પહોંચી જઈશું સ્થાન પર. તો ભક્તિ માર્ગ માટે શાસ્ત્ર એમ કહે છે, આંખ બંધ કરીને દોડો, એકવાર ચડી જાઓ સરખી રીતે. ચડ્યા વિના તો એમને દોડીએ તો ક્યાં દોડીએ છીએ ખબર નહીં પડે. એકવાર નિષ્ઠાપૂર્વક, નિષ્ઠાનો મતલબ છે આપણા મન બુદ્ધિ રતિમતિ કૃતિ એ માર્ગને અનુરૂપ બનાવીને, યદી એ માર્ગ પર ચડી ગયા પછી આંખ બંધ, ધાવન નિમિલ્યવા નેત્રે, આંખ બંધ કરીને દોડો, ન સ્ખલે ન પતે દિહ, સ્ખલન નહીં થાય, પડશો નહીં, એવી ગેરંટી શાસ્ત્ર આપણને આપી રહ્યું છે. એકવાર ચડવું જરૂરી છે, સરખી રીતે ચડવું જરૂરી છે. તો ભક્તિ માર્ગમાં આ સામર્થ્ય છે. અન્ય માર્ગમાં સરખી રીતે ચડ્યા પછી પણ આંખ બંધ થઈને તો ગબડી જવાશે, એ અંતર છે. સરખી રીતે ચડી ગયા પણ કેમ કે પેલી અહંતા મમતાનો ચક્કર ત્યાં રહી ગયું છે, એ ક્ષેત્ર બાકી રહી ગયું છે, એને કારણે એ તમને ક્યારે દબોચી લે નક્કી નહીં. ભક્તિ માર્ગમાં બધી સાવધાની પૂર્ણતાથી લઈ લેવામાં આવી છે, તેથી તેમાં નિમિલ્ય નેત્રથી પણ દોડવાથી કોઈ હાનિ નહીં થાય. આ બળપણ છે, આ ગૌરવ છે ભક્તિ માર્ગનું. શ્રી મહાપ્રભુજી એ ગૌરવને પુરુષોત્તમ જોશીમાં સ્થાપિત કર્યું, એમને સમજાવ્યું, એટલે પુરુષોત્તમ જોશી આગળ પ્રશ્ન કરે છે, જો મહારાજ ભક્તિ કો સ્વરૂપ કહા, કૃપા કરી કહીએ. હવે પ્રશ્ન થયો, આપે કહ્યું કે ભક્તિ માર્ગ મોટો છે, હું સમજી ગયો, સ્વીકાર્યો, હવે એનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પ્રકટ કરી. એનો ઉત્તર મહાપ્રભુજી સુંદર આપે છે, ભક્તિ કો સ્વરૂપ વર્ણન કરીએ તો પાર આવે નહીં. ભક્તિનું સ્વરૂપ વર્ણન કરવા બેસું તેનો તો કોઈ પાર કોઈ દિવસ ન પડે. પરંતુ કછુક તો કો કહત હો, થોડું ઘણું હું તને કહું છું. તબ ભક્તિ વર્ધિની ગ્રંથ કરી 11 શ્લોક પુરુષોત્તમ જોશી કો સુનાય. સંક્ષેપમાં જે કંઈ મહાપ્રભુજી પુરુષોત્તમ જોશીને સમજાવવા માંગે છે એ 11 શ્લોકમાં મહાપ્રભુજી એનું નિરૂપણ કર્યું. પુરુષોત્તમ જોશી કો સુનાય, સુબહ ઉત્તમ અધિકારી હૈ તાતે સગરો બોધ હો ગયો. તો મહાપ્રભુજી આજ્ઞા કરીને જ એવો વિસ્તાર છે ભક્તિ માર્ગનો કે એના સ્વરૂપનું વર્ણન કરીએ તો પાર ના આવે, પણ 11 શ્લોકમાં ગાગરમાં સાગર ભરીને અને મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને સંભળાવ્યું, સમજાવ્યું, અને ઉત્તમ અધિકારી હોવાથી પુરુષોત્તમ જોશીને એ પર્યાપ્ત રીતે પૂર્ણતાથી ભક્તિનું સ્વરૂપ સમજમાં આવી ગયું. હવે આપણો જેવો અધિકાર હશે એવું કંઈક સમજમાં આવશે, પણ આપણે પણ કંઈક ચંચુપાત કરીએ, કંઈક પ્રયાસ કરીએ, જેટલું પણ એમ આપણી પાત્રતા અનુસાર ગ્રહણ થઈ શકે, જેટલું હું ગ્રહણ કરાવી શકું મારી યોગ્યતા અનુસાર અને તમારી યોગ્યતા અનુસાર તમે જેટલું ગ્રહણ કરી શકો, હવે આપણે એ દિશામાં આગળ વધીએ, પ્રયાસ કરીએ. ભક્તિવર્ધિની શ્રી મહાપ્રભુજીની આવી એક સુંદર રચના, જે ગૌરવપૂર્ણ જે ભક્તિ માર્ગ છે કે જેના સ્વરૂપનું વર્ણન કરીએ તો પાર ન આવે, એવો જે ભક્તિ માર્ગ છે, જે ડગલે ને પગલે ભાગવત ગીતા આદિ શાસ્ત્રોમાં એનું નિરૂપણ થયેલું છે, એવો અપાર ભક્તિ માર્ગ એનું ભક્તિવર્ધિનીમાં સંક્ષેપમાં નિરૂપણ કરીને અને મહાપ્રભુજીએ ખૂબ કૃપા પણ કરી છે, પુરુષોત્તમ જોશીને માધ્યમ બનાવીને એ કૃપાને યોગ્ય બનીને આગળ વધતા. શરૂઆત ભક્તિવર્ધિની એ શબ્દ પર આપણે ધ્યાન આપીશું. ભક્તિની વૃદ્ધિ કરનારી વાણી મહાપ્રભુજીની તે ભક્તિવર્ધિની, જેમાં ભક્તિની વૃદ્ધિનો ઉપાય બતાવવામાં આવ્યો છે એવો ગ્રંથ છે તે ભક્તિવર્ધિની છે. તો સર્વપ્રથમ આપણને સમજવું પડશે કે અહીં ભક્તિ પદથી શું અભિલષિત છે, ભક્તિ એટલે શું. કેમ કે ભક્તિ એટલે શું એ સમજમાં આવશે તો ભક્તિવર્ધિની પણ સમજમાં સરખી રીતે આવી શકશે.
લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવ નામનો ગ્રંથ રચ્યો છે એમાં સંક્ષેપમાં ભક્તિની સુંદર વ્યાખ્યા આપી છે, એને આપણે શરૂઆતમાં થોડીક જોઈએ. વિશેષ અનુગ્રહ જન્યાયા ભક્તિ સા પુષ્ટિ ભક્તિ. પ્રભુ શાસ્ત્રોમાં એવા અનેક પ્રસંગો મળે છે કે જેમાં પ્રભુ કૃપા કરે છે અનેક જીવો પર, અનેક પ્રસંગોમાં, અનેક પરિસ્થિતિઓમાં, કોઈને દુઃખની નિવૃત્તિ માટે એવા અનેક પ્રસંગો એવા છે કે જ્યાં પ્રભુએ કૃપા કરી એવું નિરૂપણ શાસ્ત્રમાં આવે છે. હવે બધી જ જે કૃપાઓ છે તે ભક્તિને પેદા નથી કરતી. કોઈ ધર્મ પુરુષાર્થ રૂપ હોય છે, કોઈ અર્થ પુરુષાર્થ રૂપ હોય છે, કોઈ મોક્ષ આપી દે છે પ્રભુ, કોઈને કામ પુરુષાર્થ પ્રદાન કરી દે છે, આવા આવા અનેક પ્રસંગો શાસ્ત્રમાં છે. જેમ ગજને પણ પ્રભુએ એની પર કૃપા કરીને અને જે મગર હતો એનાથી છોડાવી લીધો, વૃત્રાસુર પર કૃપા કરી છે. ઇન્દ્ર જે વૃત્રાસુરને માર્યો છે એને કારણે એને જે પાપ લાગ્યા છે એનું નિવારણ પ્રભુએ પોતાની કૃપાથી કર્યું છે. આવા આવા અનેક શાસ્ત્રમાં પ્રસંગો આપણને મળે છે, પણ એ બધી કૃપાના જે પરિણામો છે તે ભક્તિરૂપ હોય એવું જરૂરી નથી હોતું. તેથી દરેક પુષ્ટિ અથવા દરેક કૃપાને પુષ્ટિ ભક્તિ પરક નથી માની શકાતી, પણ કોઈક એક વિશેષ અનુગ્રહ એવો છે કે જેનાથી ભક્તિ પ્રકટ થાય છે અને એ વિશેષ અનુગ્રહથી પ્રકટ થતી જે ભક્તિ છે તે પુષ્ટિ ભક્તિ છે એવું લાલુ ભટ્ટજી એનું લક્ષણ આપી રહ્યા છે. એટલે પ્રભુની કોઈક એવી વિશેષ કૃપા કે જેનાથી જીવમાં ભક્તિ પ્રકટ થાય છે એ કાર્યલક્ષણથી સમજમાં આવશે કે પ્રભુએ કંઈક વિશેષ કૃપા કરી જેને કારણે ભક્ત એનો પ્રતિબિંબ રૂપે પુષ્ટિ ભક્તિ પ્રકટ કરી રહ્યો છે. પ્રભુ તરફથી પુષ્ટિ છે, જીવ તરફથી ભક્તિ છે. જ્યારે એ પુષ્ટિ અને ભક્તિ મળે છે ત્યારે પુષ્ટિ ભક્તિ થઈ જતી હોય છે એનું લક્ષણ બતાવે છે તલ લક્ષણંતુ. હવે કેમ ખબર પડે કે આ પુષ્ટિ ભક્તિ છે, આ જીવમાં પુષ્ટિ ભક્તિ છે અથવા એનો ભાવ છે તે પુષ્ટિ ભક્તિનો ભાવ છે? ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. આ સુંદર એક વચન છે, યાદ રાખવા જેવું છે, કોઈ લખતા હો તો લખી પણ લેજો. પુષ્ટિ ભક્તિનું આ લક્ષણ છે. આ લક્ષણ યદી આપણે યાદ રાખી લઈએ ને તો ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ આપણને મળી જાય. કેમ કે જે પણ આપણા પ્રશ્નો છે જીવનના, વ્યવહારના, સાંપ્રદાયિક સાધના વિષયક, એ બધાના મૂળમાં એ જ છે કે આપણે આપણું જે મૂળ સૂત્રાત્મક લક્ષણ છે ધ્યાન બહાર જતું રહે ત્યારે અનેક પ્રકારની સમસ્યા આપણા વ્યવહારમાં પેદા થતી હોય છે. ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. લખી તો કદાચ જલ્દબાજીમાં નહીં શકો, સંસ્કૃત શબ્દો છે, પણ જેટલું સમજી શકો પ્રયાસ કરીએ. ભગવત સ્વરૂપથી અતિરિક્ત ફલાકાંક્ષા રહિત હોવું એટલે પ્રભુના સ્વરૂપથી અલગ કોઈ પણ ફલની અપેક્ષા ન હોવી, અને ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ, ભગવત સ્વરૂપાત્મક ફલની આકાંક્ષા હોવી, તે પુષ્ટિ ભક્તિનું લક્ષણ. આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ છે કેમ ખબર પડે? ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા એમાં ન હોવી જોઈએ અને ભગવત સ્વરૂપાત્મક ફલની આકાંક્ષા એમાં હોવી જોઈએ. આ બંને તત્વ, આ બંને ભાગ યદિ એ ભક્તિમાં છે, એ ભાવમાં છે, તો એને પુષ્ટિ ભક્તિ કહેવાશે. કોઈ પણ જગ્યાએ અન્ય કોઈ કામ યદિ એમાં પેદા થઈ ગયો તો એ પુષ્ટિ ભક્તિ નહીં કહેવાય. એટલે ભગવત સ્વરૂપાતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા એમાં પ્રકટ થઈ ગઈ, આપણી ભક્તિમાં આપણા ભગવદ્ ગુણગાન ગાતા હોઈએ, શ્રવણ કીર્તન સ્મરણ જે કોઈ ભક્તિ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, મનોરથ કરતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, એની એમાં ભગવત સ્વરૂપાતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા, યશ પ્રતિષ્ઠાની, ધન સંપત્તિની કોઈ પણ પ્રકારની યદી આકાંક્ષા ઊભી થઈ તો તે પુષ્ટિ ભક્તિ નહીં થાય, અને માત્ર એમાં અપેક્ષા એક જ હોય, ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. આ બે વસ્તુ ધ્યાન રાખી લઈએ તો કેટલી બધી સ્પષ્ટતા જીવનની થઈ જાય. ક્યારેક વિચાર તો કરો, કેટકેટલી ઘટનાઓ આજે આપણા જીવનમાં થઈ રહી છે, કેટકેટલા પ્રસંગોને આપણે કઈ કઈ રીતે જીવી રહ્યા છીએ. આટલી સાવધાની, આ એક સૂત્ર કે એ વ્યવહારમાં આપણે પ્રભુના સ્વરૂપની આકાંક્ષા અને પ્રભુના સ્વરૂપથી અતિરિક્ત કોઈ પણ સંદર્ભની અનાકાંક્ષા આપણે રાખી રહ્યા છીએ કે નથી રાખી રહ્યા, એટલું યદી આપણે સ્પષ્ટ કરી લઈએ આપણા પોતાના અંતકરણ સાથે તો ઘણા બધા ખુલાસા એમાં થઈ જશે કે આપણે
લોકાચાર માટે તો નથી કરી રહ્યા કોઈ વ્યવહાર, કોઈ સમાજને બતાડવા માટે તો નથી કરી રહ્યા, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને સારું દેખાડવા માટે તો નથી કરી રહ્યા. અનેક અનેક પરિબળો આપણા જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરતા હોય, અને લૌકિક ક્ષેત્રમાં કામ કરે તો કોઈ આપત્તિ પણ નથી. લૌકિક વ્યવહારમાં ઘણા બધા વ્યવહાર આપણે અન્યને પ્રસન્ન કરવા કરતા હોઈ શકીએ અને કરી શકાય. પણ ભક્તિની વાત આવે, પ્રભુ સંબંધની વાત આવે, અને એમાં પુષ્ટિ ભક્તિની વાત આવે, પછી યદી એ લૌકિક વ્યવહારની ભેળસેળ અહીં આપણે કરી તો પુષ્ટિ ભક્તિ નહીં રહી જાય. પુષ્ટિ ભક્તિનું મૂળ લક્ષણમાંથી જ આપણે ચ્યુત થઈ જઈશું. પહેલે જ પગલે વિકેટ ડાઉન થઈ, આપણી પહેલા બોલ પર જ દાંડી ગુલ થઈ એવી સ્થિતિ થઈ ગઈ. યદી આપણે આ મૂળ લક્ષણથી ભટકી ગયા તો હવે આપણે બધાએ વિચારવાનો એક સમય પણ પાકી ગયો છે. વિચારી લઈએ કે આપણા કેટકેટલા વ્યવહારો એવા છે કે જેમાં આ લક્ષણને આપણે નથી નભાવી રહ્યા. આપણે સેવા કરતા હોઈએ, આપણા સ્વરૂપને ક્યાંક પધરાવતા પણ હોઈએ, એમાં પણ આ લક્ષણની હાનિ થતી ઘણી ઘણી જોવા મળતી હોય છે. થોડીક સાવધાનીથી વિચારીએ કે આપણા પ્રભુનું સુખ, આપણી પ્રભુ સાથેનો જે સેવ્ય સેવકનો સંબંધ છે એ નભાવવામાં ક્યાંક આપણે ઊણા તો નથી ઉતરી રહ્યા, ક્યાંક આપણી એ પુષ્ટિ ભક્તિનો ભાવ ખંડિત તો નથી થઈ રહ્યો, એનો વિવેક હવે આપણે વિચારવો જોઈએ. શ્રવણ કીર્તન કરીએ છીએ, કથા શ્રવણ કરીએ છીએ, ભગવદ્ ગુણાનુવાદ કરીએ છીએ, એ પણ કઈ અપેક્ષાથી કરી રહ્યા છીએ? એ આપણે બધા પોતપોતે કરવાનું છે, બીજા તો કોણ શું ઉપદેશ આપી શકે. આપણે પોતે વિચારવાનું છે કે આપણે ગુણાનુવાદ કરી રહ્યા છીએ, શું હેતુ છે એનો, શું આપણે એનાથી પ્રાપ્ત કરવા માંગીએ છીએ? કે ભગવત સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા હોય તો પુષ્ટિ ભક્તિ થઈ ગઈ, એના સિવાય કંઈ પણ પ્રાપ્તિની ઈચ્છા થઈ તો પુષ્ટિ ભક્તિ નહીં રહી જાય. મોક્ષની કામના હશે તોય પુષ્ટિ ભક્તિ નહીં રહી જાય, પછી લૌકિક કામનાને તો ક્યાં એમાં અવકાશ મળવાનું. એટલે સુધી ખુલાસા આપણા શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, ભગવદ્ વાણીમાં મળે છે કે મોક્ષની અપેક્ષા થઈ પુષ્ટિ ભક્તિ ગઈ, પછી લૌકિક અપેક્ષા હોય તો અધપાત સિવાય બીજા નહીં, પછી તો અધપાત જ બતાવવામાં આવ્યું છે. ઓલું તો મર્યાદા ભક્તિ તો કહેવાશે યદી મોક્ષની ઈચ્છા છે તો, પણ લૌકિક યદી કર્યું તો લોકાથી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લેશ જ મળશે, બીજું કશું જ એમાં નહીં મળે. અને એ ક્લેશના જ પરિણામ છે કે આજે આપણી ભક્તિ નથી વધી રહી, આપણી ગાડી ક્યાંક અટકી ગઈ છે અને એમાં જ આપણે ગોળ ગોળ ચકડોળે ચડીને બેઠા છીએ, ક્યાંય આગળ નથી વધતા. અને પછી આપણે પ્રશ્ન કરીએ કે પ્રભુ સાનુભાવ નથી જતા હોતા, પ્રભુ કેમ અમારું ચિત્ત પ્રભુમાં લાગતું નથી, કેમ લાગે? આ મૂળ લક્ષણથી જ આપણે હટી જઈશું તો પછી પ્રભુમાં ચિત્ત કેવી રીતે લાગશે? પુષ્ટિ ભક્તિનો ભાવ કમસે કમ મિનિમમ આ ભાવ છે, કે મોટી વાત નથી, આ બહુ મિનિમમ ભાવ છે. મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે પુષ્ટિ ભક્તિના નામ પર આપણે કોઈ પણ ક્રિયાકલાપ કરીએ છીએ એમાં બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભગવત સ્વરૂપાતિરિક્ત કોઈ ફલાકાંક્ષા નહીં હોય અને ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા અવશ્ય હશે. આ બંનેની વસ્તુની સાવધાની રહેશે તો એ આપણી પુષ્ટિ સાધના હશે. અતએવ લાલુભટ્ટજી આગળ બતાવે છે, અતએવ અક્ષણવતાં ફલમ ઇત્યત્ર સ્વરૂપસ્ય એવ ફલત્વમ નિર્ણાયી. અને ભાગવતમાં તેથી જ ગોપીજનો એ જ કહ્યું છે, અક્ષણવતાં ફલમ ઇદમ ન પરમ વિદામહ. અમે ઇન્દ્રિયોવાળા છીએ તો ઇન્દ્રિયોનું પરમ ફલ શું હોય? પ્રભુનો સાક્ષાત્કાર. પ્રભુ એ ઇન્દ્રિયોથી ગમ્ય બને એ દરેક ઇન્દ્રિયની સફળતા છે. આંખ પ્રભુને નિહાળે, કાન પ્રભુના શ્રવણ ગુણગાનનું શ્રવણ કરે, જીવવા બોલે, આના સિવાય ઇન્દ્રિયોનું બીજું ફલ હોય શું? અને એમાં એમને યદી એમ કહેવામાં આવે કે તમે જ્ઞાન માર્ગનું ફલ પ્રાપ્ત કરો તો એમ કહે છે કે આંધળા દેખતા માણસને કોઈ અંધકૂપમાં નાખી દેવામાં આવે અને પછી એને કહેવામાં આવે કે જો તને કેટલું સારું ફલ આપ્યું તો ફલ લાગે. જે આ દેખતો માણસ હોય એને ફલ શું હોય? એને સારું દ્રશ્ય બતાવો, એને સુંદરતા બતાવો, એનું માધુર્ય એને પ્રાપ્ત થાય, એનો આનંદ હોય. એને આંધળા કૂવામાં નાખી દો, અંધારામાં, પછી કહો જો હવે કશું દેખાતું નથી, હવે શેની ચિંતા છે તને? નથી દેખાતું એની તો ચિંતા છે. તો ગોપીચંદ એમ કહે છે કે તમે મને એવો ઉપદેશ આપો છો, એ બ્રહ્મ છે, એ સર્વમાં રહે છે, આ બધી ઇન્દ્રિયો તો બાહ્ય છે, લૌકિક છે. એ કહે છે ઇન્દ્રિયોનું પણ સફળતા એમાં છે, એ ઇન્દ્રિય બધી જ ઇન્દ્રિયથી આસ્વાદ્ય પ્રભુ બને એ એનું ફલ છે. એટલે ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ દરેક સંદર્ભમાં, દરેક વ્યવહારમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં ભગવત સ્વરૂપાત્મક ફલની આકાંક્ષા હોય, આ જ પુષ્ટિ ભક્તિ છે. એક પણ વસ્તુ છોડવા નથી માંગતા આપણે. મારું ઘર છે એમાં પણ ભગવત સ્વરૂપાત્મક ફલની આકાંક્ષા છે, મારો પરિવાર છે એમાં પણ ભગવત સ્વરૂપાત્મક ફલની આકાંક્ષા છે, મારો
કોઈક વેપાર છે એમાં પણ ભગવત સ્વરૂપાત્મક ફળની આકાંક્ષા છે, યદી છે તો એને આપણે પુષ્ટિ ભક્તિમાં એનો આવૃત કરી શકીશું, એનો સમાવેશ કરી શકીએ છીએ, એ શ્રી મહાપ્રભુજીનો અભિગમ પણ છે. અતઃ પુષ્ટિ માર્ગીય ન તદતિરિક્તમ કામયંતે નયોગ સિદ્ધિર અપુનર્ભવમ વા મય્યર્પિતાત્મા ઈચ્છતિ મદ વિના અન્યત. અને એટલે પુષ્ટિ માર્ગીય ભગવત સ્વરૂપાત્મક ફળથી અતિરિક્ત કોઈ આકાંક્ષા ક્યારે પણ કરતા નથી. પ્રભુ પણ આજ્ઞા કરે છે નયોગ સિદ્ધિ અપુનર્ભવમ વા મય્યર્પિતા આત્મા ઈચ્છતિ મદ વિના અન્યત. મને અર્પિત થયેલો જે જીવ છે એ મારા વિના બીજી કોઈ પણ કામના નથી કરતો, યોગ સિદ્ધિની કામના નથી કરતો અને મોક્ષની પણ કામના નથી કરતો. વૃત્રાસુરે પણ પોતાની ચતુશ્લોકીમાં આ જ કહ્યું છે કે નનાક પૃષ્ઠમ ન ચપારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષે. મને સ્વર્ગલોક નથી જોઈતું, મને બ્રહ્મલોક નથી જોઈતું, મને મોક્ષ નથી જોઈતો, મને યોગ સિદ્ધિ નથી જોઈતી, મને માત્ર આપ જોઈએ છો. પ્રભુને એ નિવેદન કરે છે આપના વિના મને કશું જ નથી જોઈતું. તો આ વૃત્રાસુરની ભાવનાને પણ એટલે પુષ્ટિ ભક્તિની ભાવના તરીકે એને સ્વીકાર કરવામાં આવ્યો. મહાપ્રભુજે સ્વીકાર્યું કે વૃત્રાસુર પુષ્ટિભક્ત ભાવવાળો છે, પુષ્ટિભક્તિના ભાવનાવાળો છે, કેમ કે એની ભાવના આ પ્રકારની છે કે જેમાં કૃષ્ણાતિરિક્ત કોઈ કામના નથી. એ લક્ષણ જ્યાં પણ લાગે છે ત્યાં મહાપ્રભુજી ઉદ્યત છે સ્વીકારવા માટે કે આ પુષ્ટિભક્તિ ભાવ તરત ઇંગિત કરશે, તરત એ શાસ્ત્રમાં એ ભક્ત પરક મહાપ્રભુજી વચન કહેશે કે આ પુષ્ટિભક્ત છે, કેમ કે એને મોક્ષની પણ કામના નથી, એને લૌકિક કામના તો કોઈ સવાલ જ નથી. તો આ મહાપ્રભુજીનો અભિગમ છે, આ પુષ્ટિભક્તિનો સંદર્ભ છે અને પુષ્ટિભક્તિનું લક્ષણ છે. હવે આવી જે ભક્તિ છે એ ભક્તિવર્ધિનીનો વિષય છે, જેની વૃદ્ધિ કરવાની છે. પેલી લૌકિક ભક્તિ નહીં, સ્વાર્થવાળી ભક્તિ નહીં, કામનાવાળી ભક્તિ નહીં, એ ભક્તિની વૃદ્ધિ નથી કરવાની. પણ પુષ્ટિ ભક્તિ જે છે કે જેમાં ભગવત સ્વરૂપાત્મક ફલની જ આકાંક્ષા છે, અન્ય કોઈ આકાંક્ષા નથી, એ જે ભક્તિ છે એની વૃદ્ધિ કેવી રીતે થાય, એ વિકસિત કેવી રીતે થાય, એ ભક્તિવર્ધિનીનો વિષય છે. અને એટલે જ બળો ભક્તિમાર્ગ છે. આ વાતને ધ્યાનમાં રાખજો. બાકી બળો ભક્તિમાર્ગ ન થાય, યદિ આપણે તુચ્છ કામનાઓ માટે આપણી ભક્તિનો ઉપયોગ કરતા હોઈએ અને લૌકિક કરતાં પણ વધારે નીચલા સ્તર પર જઈને આપણી ભક્તિનો ઉપયોગ કરવા માંગતા હોઈએ, તો ક્યારે પણ એ ભક્તિમાર્ગ બળો ન કહેવાય. જે પણ કહેવાય પણ બળો ક્યારે થાય, ગૌરવશાળી ક્યારે થાય, કે જ્યારે ભક્તિની એ ગરિમા આપણે સમજીએ અને એ ગરિમા પર જઈને આપણે ભક્તિમાન થઈએ ત્યારે બળો થાય. અને ત્યારે એ બળા ભક્તિમાર્ગની જે ભક્તિ છે એની વૃદ્ધિનો ઉપાય શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ જોશીને સમજાવે. શરૂ કરીએ વિષયને. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. સૌથી પહેલા મહાપ્રભુજીએ ગ્રંથનો પ્રારંભ કર્યો યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. થોડા શબ્દોને સાંભળજો, સંસ્કૃતનો પણ અભ્યાસ થાય એનો પ્રયાસ કરજો. યથા એટલે જે રીતે, જે રીતે ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત, સ્યાત એટલે થાય, જે રીતે ભક્તિ પ્રવૃદ્ધ થાય, બહુ સારી રીતે વધે. તથા ઉપાય, તથોપાયો, તથા ઉપાય, તે પ્રકારનો ઉપાય નિરૂપ્યતે, નિરૂપિત કરવામાં આવે છે. આ જે ભક્તિવર્ધિની ગ્રંથ છે એનો વિષય શું છે એ મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં એનું પ્રતિજ્ઞાવાક્ય કહેવાયા, કે જે પણ ગ્રંથની રચના થતી હોય એની શરૂઆતમાં એનું પ્રતિજ્ઞાવાક્ય થાય કે શું કહેવામાં આવી રહ્યું છે. આમાં એક વાતને સમજજો કે ગ્રંથકર્તા જે હોય છે ને, એ ગ્રંથની રચના કરે છે ત્યારે પોતાના અનુયાયીને અથવા પછી ગ્રંથનો જે અભ્યાસ કરશે એને સંબોધીને, અને પહેલું વચન એવું કહે છે કે જેને પ્રતિજ્ઞા કહેવાય. પ્રતિજ્ઞા એટલે સામે કહેવું. આપણે કહીએ ને પ્રતિજ્ઞા લીધી, પ્રતિજ્ઞા લીધી એટલે પ્રતિ, કોઈના પ્રતિ આપણે કોઈ જ્ઞાપન કરીએ તેને પ્રતિજ્ઞા કહેવાય, કહેવું. તો જે ગ્રંથકર્તા છે તે ગ્રંથના અભ્યાસ માટે કંઈક કહે છે કે હું શું કહેવા જઈ રહ્યો છું, અને તું જે સમજવા માંગે છે એ વિષય આ જ છે કે નહીં, ટેલી થઈ જઈએ તો આગળ વધીએ, નહીં તો ટાટા બાય બાય કરીએ. તો આટલી વાત પહેલાં ગ્રંથકર્તા સ્પષ્ટ કરે છે. તો મહાપ્રભુજી આપણને સ્પષ્ટ કરી રહ્યા છે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. હવે આટલી વાત સમજીને આપણને ઈચ્છા થાય કે હા હા બરોબર છે, આગળ વધવું છે, તો આગળનો ગ્રંથ આપણને પ્રાપ્ત થશે. જે રીતે ભક્તિ પ્રવૃદ્ધ થાય, બહુ સારી રીતે વૃદ્ધિમાન થાય, તથા ઉપાય નિરૂપ્યતે, તેવો ઉપાય
જાતનું નિરૂપણ કરવામાં આવે છે. યેન પ્રકારેણ ભક્તિ બીજ ભાવ રૂપા સર્વાત્મ ભાવાપન્ના સ્યાત. હવે અહીં મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે પ્રવૃદ્ધા સ્યાત, ઉત્પન્ના સ્યાત નહીં. જે રીતે ભક્તિ ઉત્પન્ન થાય એવો ઉપાય કહું છું એમ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા નથી કરતા, પણ વૃદ્ધિમાન થાય, વિકસિત થાય, વધે એવો ઉપાય કહું છું. તો વધે કઈ વસ્તુ? જે હોય તે, જે ન હોય કેમ વધે? તો મહાપ્રભુજી એક પૂર્વ ભૂમિકા પર ચાલી રહ્યા છે કે કંઈક છે, હવે એ કંઈકને મારે વધારવાની છે એવો ઉપદેશ અહીં હું આપી રહ્યો છું, એવું નિરૂપણ થઈ રહ્યું છે. એટલે કશું જ નથી એને ઉત્પન્ન મહાપ્રભુજી નથી કરી રહ્યા. મહાપ્રભુનું કમિટમેન્ટ જોજો, આમાં પણ સમજમાં આવી બાબત છે. અને એ કમિટમેન્ટથી ક્યારેક આપણે હટીએ છીએ તો ઘણી અસ્પષ્ટતા એમાં પણ ક્રિએટ થતી હોય છે. મહાપ્રભુજી એક લેવલથી આગળ વધીને અને કૃષ્ણનું જે અધિકાર ક્ષેત્ર છે, પ્રભુનું અધિકાર ક્ષેત્ર છે, એની પર નથી જતા. એ અધિકાર ક્ષેત્ર પછી જ પોતાના અધિકાર ક્ષેત્રને માને છે અને ત્યાંથી જ વાતને શરૂ કરે છે. બીજ સ્થાપન એ પ્રભુનું અધિકાર ક્ષેત્ર. એ બીજ સ્થાપિત થયો છે, હવે અભિવૃદ્ધિ એ માપી કહે છે મારો વિષય છે. બીજ સ્થાપિત કરનારા પ્રભુ છે કે જેમણે ભક્તિનું યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જેનું વરણ પ્રભુએ કર્યું છે તેને પ્રભુ પ્રાપ્ત થશે. તો વરણ પ્રભુએ કર્યું છે એ વ્રત જે જીવ છે, વરણ કરાયેલો જીવ છે, એને પોષણ આપીને, જેમ બીજનું વાવેતર થાય પછી એમાં ખાતર પાણી આપીને એનું પોષણ કરવામાં આવે, એ પોષણ કરનાર એ પોષણ દ્વારા એ વૃક્ષ બનાવે, એમાં પુષ્પ થાય, એમાં ફલ થાય. પણ બીજ જે છે એ તો પ્રભુ દ્વારા જ ત્યાં સ્થાપિત થયેલું છે. તો ત્યાં પછીથી મહાપ્રભુજી પોતાનો અધિકાર ક્ષેત્રમાં આ આજ્ઞા કરી રહ્યા છે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. તો ભક્તિની વૃદ્ધિનો ઉપાય કહેવાથી ભક્તિની સત્તા તો છે જ પહેલાથી, એવું પણ આમાં સ્પષ્ટીકરણ મહાપ્રભુજી કરી રહ્યા છે કે જે જીવ આ સાધનામાં આગળ વધશે એની અંદર કંઈક એવું તત્વ પ્રભુએ સ્થાપિત કરેલું છે કે જેને કારણે મારા વૃદ્ધિના ઉપાય પ્રતિ એને આકર્ષણ થશે, એમાં જોડાશે, અને પછી એ બીજ ભાવ જે છે એ અભિવૃદ્ધ થઈને પરિપૂર્ણ ફલિત ભક્તિ રૂપે સિદ્ધ થશે. તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથા ઉપાય નિરૂપ્યતે. બરાબર છે, આ વાક્યને સમજો, એના અનુવાદને સમજો, એની પછી આપણે આગળ વધીએ. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. હવે ભક્તિ જે છે એ બીજ રૂપે જીવમાં પ્રભુએ આરોપિત કરેલી છે. એ બીજ રૂપે રોપિત કરેલી ભક્તિનું આખો એક ક્રમ બતાવ્યો છે કે જ્યારે પ્રભુમાંથી જીવનું વિચરણ થાય છે, એટલે પ્રભુમાંથી જીવ છૂટો પડે છે. પ્રભુનો જે ચિદંશ છે તે જીવ છે. એ જીવને પછી અવિદ્યા લાગે છે ભગવદ્ ઈચ્છાથી. એ અવિદ્યા લાગવાને કારણે એને સંસારાસક્તિ થાય છે, એમાં અહંતા મમતા આવે છે, અને એ અહંતા મમતાના વિષય તરીકે પોતાના દેહાદીને એ ગ્રહણ કરે છે અને પોતાના અસ્તિત્વને એ દેહાદીથી ઘડાયેલો માનવા માંડે છે. એટલે હું આ દેહ છું એ પ્રકારના અભ્યાસ પણ એને લાગે છે. જ્યારે જીવ પોતાના અંશનું વિચરણ કરે છે તે વખતે કેટલાક જીવ દૈવી જીવ બને છે ભગવદ્ ઈચ્છાથી, કેટલાક આસુરી જીવ બને છે. એ દૈવી જીવમાં પણ ભગવદ્ ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી રમણ માટેનું જે વૈવિધ્ય પ્રકટ કરવું છે એને કારણે કેટલાક જીવ મર્યાદા જીવ છે અને કેટલાક જીવ પુષ્ટિ જીવ છે. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજીએ સ્પષ્ટીકરણ આપેલું છે. તો જે જીવમાં પ્રભુ એવી રમણની ઈચ્છા કરી રહ્યા છે કે જેના નિયામક પોતાના સ્વરૂપને બનાવી રહ્યા છે, પુષ્ટિ જીવના નિયામક છે ભગવત સ્વરૂપ, મર્યાદા જીવનું નિયામક છે પ્રભુની વાણી વેદાદિ શાસ્ત્ર, અને પ્રવાહ જીવના નિયામક છે ભગવદ ઈચ્છા માત્ર. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરી. ઈચ્છા માત્રથી પ્રવાહનું નિયમન થાય છે પ્રવાહ સૃષ્ટિનું, વાણીથી નિયમન થાય છે મર્યાદા સૃષ્ટિનું, અને સ્વરૂપથી નિયમન થાય છે પુષ્ટિ સૃષ્ટિનું. તો એ જે પુષ્ટિ સૃષ્ટિરૂપી બીજભાવ જેમાં સ્થાપિત કર્યો છે એ બીજભાવની અભિવૃદ્ધિના ઉપાય મહાપ્રભુજી અહીં બતાવી રહ્યા છે. એ જે બીજભાવ છે, બીજભાવ એટલે સૂક્ષ્મ ભક્તિ, બીજ એટલે સૂક્ષ્મ, ભાવ એટલે ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ એને બીજભાવ કહેવામાં આવ્યું. પ્રકટ ભક્તિ નથી પણ સૂક્ષ્મ ભક્તિ છે. બીજભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. હવે કોઈક જીવ એવો છે કે જેનામાં બીજભાવ દ્રઢ છે,
તો તેને કયા ઉપાયથી એની ભક્તિની અભિવૃદ્ધિ થશે? એક એ પ્રશ્ન છે. હવે જે વાત થઈ રહી છે અધિકાર ભેદથી અવસ્થા ભેદથી થઈ રહી છે કે જેનો બીજભાવ દ્રઢ છે. બીજભાવ દ્રઢ હોવું એટલે વ્યસન અવસ્થા હોવી, જેની વ્યસનાત્મક અવસ્થા છે. વ્યસન અવસ્થા એટલે જે બધી આસક્તિઓને છોડીને ભગવાનમય બની ગયો છે, પ્રભુ અતિરિક્ત એને કશું જ બીજું બાકી નથી રહેલું, એ વ્યસનાવસ્થા છે. એ બીજભાવની દ્રઢતા કહેવાય છે. કે જે બીજભાવ દ્રઢનો મતલબ છે કે જે બીજભાવ ક્યારે પણ પછી ખંડિત નહીં થાય, એ દ્રઢતા જેનામાં આવી છે એ વ્યસનાવસ્થાપન્ન જીવ છે, ભક્ત છે. એણે શું કરવાનું? તો શરૂઆત ત્યાંથી માપી આજ્ઞા કરે છે, બીજભાવે દ્રઢે તો સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એને ત્યાગની છૂટ છે, એ ઘર છોડી દે, એ જે જ્યાં જેને સમજમાં આવે એ રીતે રહેવા માંડે, એને એ અધિકાર છે, એની એ અવસ્થા છે. એટલે હવે એ ચ્યુતિ નહીં થાય, એની એનું સ્ખલન નહીં થાય, એ દુસ્સંગથી કે દુષ્ટાંતથી એની ભક્તિમાં કોઈ વ્યવધાન નહીં આવે. એ સ્થિતિમાં યદી એનો બીજભાવ દ્રઢ છે તો ત્યાગ કરીને અને ભગવદ્ ગુણાનુવાદની મસ્તીમાં એ જીવી શકે છે. જેમ ગજ્જન ધાવનનું ઉદાહરણ આવે છે ને, કે પોતાની સેવાનો ક્રમ હતા, પછી એમની એ અવસ્થા થઈ કે સેવા પણ સરખી રીતે જે તનુવિત્તજારૂપ સેવા છે નહોતા કરી શકતા. પ્રભુએ જ આજ્ઞા કરી કે ચાલો મહાપ્રભુજી પાસે જઈએ, અને મહાપ્રભુજીને ત્યાં પ્રભુ બિરાજ્યા. ગજ્જન ધાવન ફરતા રહે, આવતા રહે, જતા રહે, એમનો એ પ્રકારનો વ્યવહાર થતો રહ્યો. તો આ પ્રકારની જે અવસ્થા આવે છે એમાં ગ્રહ ત્યાગ પણ સંભવે છે. આશકરણ રાજા એમનું પણ એ જ ઘટનાક્રમ છે. વ્યસનાવસ્થા આવતા ઘર ત્યાગ પ્રાપ્ત થાય છે, પ્રભુ પણ એને અનુમતિ આપે છે, મહાપ્રભુજી ગોસાઈજી પણ અનુમતિ આપે છે. તો આ પ્રકારની અનુમતિ છે અહીંયા, કે એની બીજભાવ દ્રઢ છે તો ત્યાગ કરી શકાય છે, અને ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ કીર્તન કરતાં કરતાં ભક્તિની જે અવસ્થા છે એને હજી આગળ વધારી શકાય છે. આ થયો બીજભાવ દ્રઢ હોય તો ભક્તિવૃદ્ધિનો ઉપાય. હવે આ અવસ્થા તો આપણી નથી એટલે આપણે ખાલી શ્રવણ કર્યું. આપણી અવસ્થામાં જે વાત કહેવામાં આવી રહી છે એ આ છે, બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. જેનો દ્રઢ બીજભાવ નથી, જેની માત્ર રુચિ છે, જેને કંઈ કરવાની તન્મયતા ઈચ્છા થઈ રહી છે, ભગવદ્ માર્ગ પર ચાલવાની ઈચ્છા કરે છે, એની માટે એ જે બીજભાવ એની અંદર રહેલો છે કે જેને કારણે એને રુચિ થઈ રહી છે માર્ગમાં, અને એના લક્ષણ શું છે? તો ગુરુ માટે એમ કહેવાયું કે વેશભૂષા વચન વગેરેના પરીક્ષણ દ્વારા નક્કી થાય કે એ જીવ જે છે તે ભક્તિ માર્ગને અનુરૂપ અનુકૂળ છે કે નહીં, એની વેશભૂષા કેવી છે, એની વાણી કેવી છે, એ વાણીમાં દીનતા છે કે નહીં, એ વેશભૂષા જે ભક્તિ માર્ગીય છે એને અનુકૂળ થવા માંગે છે કે નહીં. આ બધા લક્ષણો યદી એનામાં દેખાતા હોય તો એનામાં બીજભાવ છે તેવું સમજમાં આવે છે. અને એ બીજભાવ યદી એનામાં છે તો એની દ્રઢતા માટેનો ઉપાય તરીકે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તઃ ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. ઘરમાં રહીને પોતાના ધર્મના પાલનપૂર્વક અવ્યાવૃત્ત થઈને કૃષ્ણને પૂજા અને શ્રવણ વગેરે દ્વારા કૃષ્ણનું ભજન કરવું તે બીજની દ્રઢતાનો ઉપાય છે. એટલે સૂક્ષ્મ ભક્તિ છે, બીજરૂપા ભક્તિ એ જીવની અંદર રહેલી છે, અને એ બીજરૂપા જે ભક્તિ છે એ દ્રઢ નથી થઈ. હજી એને સત્સંગની આવશ્યકતા છે, હજી એને સ્થિરતાની આવશ્યકતા છે, હજી એને પોષણની આવશ્યકતા છે. તે સ્થિતિમાં ક્યાંય જતા નહીં. પહેલી વાત તો ઘરમાં રહો, ઘર ત્યાગ નહીં પ્રાપ્ત થાય, આમ તેમ ભટકવાનું પ્રાપ્ત નહીં થાય. ઘરમાં રહીને ગ્રહે સ્થિત્વા, બહુ સ્પષ્ટ વચન જ છે ને મહાપ્રભુજીનું, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. જે આચાર આપણને પ્રાપ્ત થાય છે ગ્રહસ્થ આશ્રમમાં અને વર્ણાનુસાર, તે આચારનું પાલન કરીને અવ્યાવૃત્તઃ, એટલે લૌકિકની જે મોટી મોટી ભાંજગળ છે એમાંથી થોડા દૂર હટીને. કેમકે જેટલી વ્યાવૃત્તિ હશે, વ્યાવૃત્તિનો એકમાત્ર અર્થ ઉદ્યોગ કે વ્યાપાર નથી, પણ આપણી મનને આવૃત્ત કરનારા જે પરિબળો છે, જે તત્વો છે કે જેને કારણે આપણે એ ઘેરાયેલા હોવાથી પ્રભુમાં આપણી સેવામાં ચિત્ત ન લાગી શકતું હોય, એ બધાથી છૂટા પડીને કે જેને કારણે આપણે સેવામાં આપણું ચિત્તને જોડી શકીએ, તે પ્રકારના બનીને અવ્યાવૃત્ત થઈને પૂજયા શ્રવણાદિભિ. પૂજા એટલે કે સેવા કે જેમાં મહાત્મ્યની પ્રબળતા હોય,
પ્રભુના મહાત્મ્યનો બોધ આપણને હોય, કેમ કે પ્રારંભિક અવસ્થામાં પ્રભુના મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સેવા કરવાની હોય છે. એની મહાત્મ્ય જ્ઞાન ન હોય, આજની આપણી મહત સમસ્યાઓનું એક કારણ એ છે કે પ્રભુની સેવાના સંદર્ભમાં આપણે પ્રભુના મહાત્મ્યનો ખ્યાલ નથી રાખી રહ્યા. આજે આપણે સેવાના ક્રમ જોઈએ, સેવાના સ્થાનો જોઈએ, સેવાનો પ્રકાર જોઈએ, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે પ્રભુના મહાત્મ્યથી આપણે દૂર થયા છીએ, મહાત્મ્ય જ્ઞાનને આપણે નથી સ્વીકારી રહ્યા, એને કારણે આ સમસ્યાઓ છે. આપણે ઠાકોરજીને જે સ્થિતિઓમાં પધરાવતા હોઈએ છીએ, ક્યારે કલ્પના કરો પ્રભુનું શું મહાત્મ્ય છે અને આપણે પ્રભુને કઈ સ્થિતિમાં ક્યાં પધરાવી રહ્યા છીએ, પ્રભુને કેટલો પરિશ્રમ પડી રહ્યો છે એનો વિવેક આપણે નથી રાખતા, અને એ પ્રભુ ત્યાં બિરાજે છે એનું મહાત્મ્ય આપણને સમજમાં નથી આવતું. એવા ઘણા વ્યવહાર હોય, હું કોઈના ઘરે જઉં અને પ્રભુનું સ્થાન જોઉં અને એ પ્રભુના સ્થાન સાથેના વ્યવહાર જોઉં, એમાં ગૌરવ ન લાગે તો મને એ પ્રભુ પ્રત્યેનો માન સન્માનનો ભાવ કેવી રીતે આવશે? આવી સ્થિતિ આવે છે કે નહીં? કોઈના ઘરે જઈએ, યદિ કંઈ પણ ગૌરવશાળી પદ્ધતિનું અનુસરણ થતું હોય તો આપણને એ સ્થાનનું મહત્ત્વ લાગે, એ ઇષ્ટતત્વનું મહત્ત્વ લાગે અને એ આદરભાવ ત્યાં પ્રકટ થાય. પણ આપણે પોતે આપણા ઘરમાં કોઈક રૂઢિ અનુસાર કરીએ છીએ પણ એ ગૌરવશાળી સ્થાન નહીં આપીએ પ્રભુને, એ ગૌરવશાળી પ્રક્રિયાઓ ત્યાં નહીં હોય, તો પછી આપણો ભાવ પણ અભિવૃદ્ધ નહીં થાય. એટલે ગ્રહે સ્થિત્વા ગ્રહ સેવાનો પ્રકાર છે, પણ એમાં પણ સાવધાની રાખવાની છે કે ઘરમાં સેવા કરીએ છીએ એટલે બસ ભયો ભયો ધન્ય થઈ ગયા એવી વાત નથી. ગ્રહમાં પણ આ સાવધાનીપૂર્વક કે પ્રભુનું મહાત્મ્ય છે, એ મહાત્મ્યના બોધપૂર્વક, એ સ્વામી છે આપણા. સૌથી મોટી વાત જે ભૂલાઈ જાય છે એ છે, આપણને એવું લાગે હું માલિક છું ને ખૂણામાં પ્રભુને બિરાજાવી દીધા છે, એમ નહીં, એ માલિક છે, એ આપણા સ્વામી છે. એ સમજ આવતું હોય તો એ સેવ્ય બનશે આપણા. એટલે એ સ્વામી નહીં સમજમાં આવતા હોય, કેમ કે એને આપણા ગોખલાની જરૂર નથી, આપણને એમની જરૂર છે. આ પ્રતીતિ થતી હોય તો પ્રભુ આપણા સેવ્ય બનવા તત્પર છે, તૈયાર છે. હવે એવું સ્થાન આપીએ કે જેને મજબૂરીમાં પેલું પૂજાનો કક્ષ બનાવી દે આજકાલ આર્કિટેક્ટ, ક્યાં ખૂણે ખાંચરે કંઈક એવું સ્થાન હોવું જોઈએ, વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે ખૂણામાં એક સ્થાન બનાવો, એની દિશા નક્કી હોય અને બધું ગોઠવી રાખ્યું હોય, અને એમાં પછી આપણે આપણી પૂજા સ્થાનમાં પ્રભુને પધરાવી દઈએ, પાછું પધરાવી દઈએ, ચલો એકલા પધરાવો તો ઓર કૃપા, પછી ભેળસેળ ઓર કરીએ જણે શું શું પધરાવીએ એમાં. આવું બધું કરીશું તો એ મહાપ્રભુજીની આ ભક્તિ વર્ધિનીનો પ્રકાર નથી. પછી એમાં પ્રશ્ન કરીએ પુષ્ટાવેલા છે કે નથી પુષ્ટાવેલા, ને મિશ્રી ભોગના કે દૂધઘરના કે નાગરીના કે સખડીના કે આવું કશું મહાપ્રભુજી ક્યાંય નિરૂપણ નથી કરતા. મહાપ્રભુજી તો શું આજ્ઞા કરે છે, સ્વધર્મતઃ પૂજયા શ્રવણાદેવી, બધું પ્રભુને સમર્પિત કરીને આપણા સ્વામી પ્રભુ છે, કોઈ કન્ડિશન નથી એમાં, એકદમ અનકન્ડિશનલ કન્ડિશન એક કે એ આપણા સ્વામી છે એવી સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઈએ. ત્યારે આપણા ઘરમાં પ્રભુ બિરાજે અને ત્યારે આપણો બીજ ભાવ છે દ્રઢ થવાની દિશામાં આગળ વધે. યદિ પ્રભુને કોઈ ખૂણામાં એમને એમ ગ્રહ સેવા કરીને પણ પધરાવી લેશું તો પણ આ લાભ ભક્તિવર્ધિનીનો આપણને નહીં મળે. તેથી ગ્રહે સ્થિત્વા ઘરમાં રહીને સ્વધર્મતઃ જે પણ આચાર બતાવવામાં આવ્યા છે અને એમાં એક નિર્ધાર કરવામાં આવ્યો, સ્વધર્માચરણમ શક્ત્યા, આચરણ આચાર શૌચાચારનું પાલન આવશ્યક છે. કેમ કે જેટલી શુદ્ધિ હશે એટલું આપણું દેહાદી પવિત્ર રહેશે, આપણું મન પવિત્ર રહેશે, આપણી ઇન્દ્રિયો પવિત્ર રહેશે, આપણા વિચારો શુદ્ધ પવિત્ર રહેશે અને તેથી પ્રભુમાં ચિત્ત લાગવાની સંભાવનાએ વધી જશે. તો આચારનું પાલન આવશ્યક છે, પણ એ આચારનું પાલન શેની માટે છે, પ્રભુની સેવા માટે. એટલે જુઓ શબ્દો જોશો તો સમજમાં આવશે, કૃષ્ણમ ભજેત, ઉપદેશ શું છે, સ્વધર્મ નું આચરણ કરવો એ ઉપદેશ નથી, કૃષ્ણનું ભજન કરવો એ ઉપદેશ છે. એ ઉપદેશની સંલગ્ન ઉપદેશ છે કે સ્વધર્મ, સ્વધર્મના પાલન પૂર્વક, સ્વધર્મતઃ, વાત સમજમાં આવે છે ને? તો કૃષ્ણની ભક્તિ એ આપણી પ્રાથમિક આવશ્યકતા, એ જે આવશ્યકતા છે, જેમ આપણો દેહ સ્વસ્થ રાખવું એ આપણી પ્રાથમિક આવશ્યકતા, પછી એની પર સારા કપડાં પહેરવા એની પછીની આવશ્યકતા, એની પર ઘરેણાં પહેરવા અલંકરણ કરવું એ એની પછીની આવશ્યકતા. તો પ્રાથમિક આવશ્યકતા શું, શરીર સ્વસ્થ હોવું પહેલું જરૂરી કે મૂળદાળ થઈ જવું પણ ઘરેણાં જરૂર પહેરી રાખવા, એવું તો ન ચાલે ને? આપણું શરીર સ્વસ્થ હોય પછી ઘરેણાંય પહેરો,
સરસ કપડાય પહેરો, બધું જ કરી શકીએ આપણે, પણ શરીરનું સ્વાસ્થ્ય પહેલી બાબત હોય છે. એ રીતે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ એ પ્રાથમિક ઉપદેશ છે. એની શોભા છે તે સ્વધર્માચરણમ છે, એને શોભાયમાન બનાવો, એને સુંદર બનાવો, અને સુંદરતાપૂર્વક આપણા દેહને જેમ રાખીએ છીએ એમ આપણી સેવાનું પણ સૌંદર્ય વધે એવા આપણા શૌચાચારનું પાલન હોય એ રીતો આ ઉપદેશ છે. તેથી સ્વધર્માચરણમ શક્ત્યા એમ કહેવામાં આવ્યું, શક્તિ અનુસાર સ્વધર્મનું આચરણ કરો. શક્તિની ભિન્નતા અલગ અલગ કેસમાં અલગ અલગ રહેતી જ હોય છે, તેનો સ્વીકાર આપણા વાર્તા સાહિત્યમાં જોઈશું તો પણ મહાપ્રભુજીએ ગુસાઈજીએ કર્યો જ છે. જેમ એક શેઠના મેંડમાં કૂતરો આવ્યો તો એનો આચાર છોડાવી દેવામાં આવ્યો, અને એક કોઈ ગરીબ હતા એમના મેંડમાં કૂતરો આવ્યો તો એ આચાર ન છોડાવ્યો. એક શ્વાનનું આવું આચારને છોડાવી પણ શકે છે, નથી પણ છોડાવી શકતું, મતલબ બધાની શક્તિ અલગ છે એનો વિવેક આપણા આચાર્ય ચરણોએ બહુ સ્પષ્ટતાથી રાખ્યો છે. એ વિવેકથી આપણે આપણા આચારનો નિર્ધાર કરીએ અને મૂળ વાતને ભૂલીએ નહીં કે અંતતઃ આ બધું કૃષ્ણ સેવા માટે છે. અને એનું કારણ પણ કહું કે મહાપ્રભુજીએ બહુ ડંકાની ચોટ પર આ વાત કહી છે કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે નતુ ક્રિયમાણે ન ધર્મ સ્યાદ અતસ તસ્માન ન મોચનમ. આપણે વર્ણાશ્રમની બહુ મોટી દુહાઈ આપતા હોઈએ તો આ વર્ણાશ્રમ તો ક્યારનો નષ્ટ થઈ ચૂક્યો. વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે નતુ ક્રિયમાણે ન ધર્મ સ્યાદ. અને તમે જે કંઈ કરશો એ છલના હશે. જેટલા પણ આચાર પાલશો, તમે એવો દાવો કરશો કે હું વર્ણાશ્રમનું ખૂબ પાલન કરી રહ્યો છું, મોટો પાખંડ છે, મોટી છલના છે, અને એના આધારે તમે એવું વિચારતા હશો કે અમારો ઉદ્ધાર થઈ જશે વર્ણાશ્રમના નિયમોને કારણે, કોઈ દિવસ નહીં થાય. આ કલિકાલમાં જ્યાં દેશકાલાદી અપવિત્ર થયા છે તેમાં આવો આચાર કોઈ તમારા સામર્થ્યને વધારનારો નહીં બને, તમારો ઉદ્ધાર કરનારો નહીં બને. એટલે આપણે એમ વિચારીએ કે આચારની પ્રમુખતાથી અમારું મહત્વ છે કે અમારી સાધનાનું મહત્વ છે કે અમારો ઉદ્ધાર થશે, તો એની ચોકડી તો મહાપ્રભુજીએ સૌથી પહેલાં લગાડી દીધી કે વર્ણાશ્રમ કોઈનો ઉદ્ધાર નહીં કરે. તો એ વર્ણાશ્રમના આચારના આધારે ઉદ્ધાર નહીં થાય, પણ વર્ણાશ્રમના જે આચાર છે એને ભગવત સેવાંગ બનાવી લો તો એ સેવાને બલ આપનાર, પુષ્ટ કરનાર બનશે, અને એ સેવાની શુદ્ધિ, પવિત્રતા અને ચિત્ત પ્રભુમાં લાગે એની માટેનો હેતુ બનશે. તો તે રીતે એનો ઉપયોગ કરો. એટલે એને સ્વતંત્ર એનું મૂલ્ય સમજશો તો કોઈ દિવસ આ કલિકાળમાં એનું મૂલ્ય થવાનું નથી. સેવાંગ બનાવશો તો એ અલંકરણ છે કે જે આપણી સેવાને સુંદર બનાવશે, એવો અલંકાર છે. એ સ્વાસ્થ્ય નથી, બસ એ વાતને ધ્યાનમાં રાખજો, એ સ્વાસ્થ્ય નથી. સેવા સ્વાસ્થ્ય છે, ભક્તિ સ્વાસ્થ્ય છે. આ બધા અલંકાર છે, યથોચિત એનો ઉપયોગ થાય, ક્યારેક ઉતારીને મૂકી પણ દેવામાં આવે, છતાં પણ ભક્તિ તો રહેશે. ક્યારેક આચાર ઉતરી જાય, ઉતારી દેવામાં આવે કોઈ પરિસ્થિતિમાં, એ અલંકાર ઉતરી જવાથી આપણું મૃત્યુ નહીં થાય, આપણે જીવતા હોઈશું, આપણે સ્વસ્થ હોઈશું, એમ સેવાની મુખ્યતા છે. કદાચ આચાર ઉતરી જતો હોય પાછો પહેરી પણ લેવામાં આવશે ને, એ ઉતરી ગયેલી વસ્તુ પાછી પહેરી શકાય છે, પણ એની મૃત્યુ થઈ ગયું તો પછી પેલા અલંકાર ભલે ને ધર્યા ન ધર્યા રહી ગયા, શું થવાનું છે, કશું નહીં થાય. એટલે સ્વધર્મતઃ એનું મૂલ્ય છે, એને સમજવાનું છે, અને યથા સામર્થ્ય એ આચારના પાલનપૂર્વક જીવવાનું પણ છે. સર્વથા જે અનાચાર કરે છે એને ગીતામાં પણ આસુરી કહ્યા છે. એટલે સર્વથા અનાચારી નથી થવાનું, દુરાચાર નથી કરવાનો, વ્યર્થમાં આચારનો ભંગ પણ નથી કરવાનો, કેમ કે એ વિષયમાં પણ સ્પષ્ટીકરણ કહ્યું છે કે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ્ચ નિવર્તનમ. જે વિધર્મ છે, જે વિપરીત ધર્મ છે, એનાથી નિવૃત્ત થવું આવશ્યક છે. આ બંને વસ્તુની સાવધાનીપૂર્વક આપણે સ્વધર્મતઃ ગ્રહે સ્થિત્વા અવ્યાવૃત્ત હસન, અવ્યાવૃત્ત થઈને કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી ભજેત, આ મહાપ્રભુજીનો ઉપદેશ છે. અને વાતને ફરી ધ્યાનથી સમજજો કે ગ્રહ સેવાનો ઉપદેશ શા માટે મહાપ્રભુજી કર્યો, ઘરમાં રહીને શા માટે કહ્યું. એનું કારણ છે કે આ આપણને જે જીવન પ્રાપ્ત થયું છે એમાં સૌથી કોઈ પરિચિત આપણું ક્ષેત્ર હોય તો એ આપણું ઘર છે, અને સૌથી સેફેસ્ટ કોઈ કોર્સ હોય તો એ આપણા ઘરમાં રહેવું છે. સુરક્ષિત છીએ આપણે પૂર્ણતાથી, જેમ લોક વ્યવહારમાં સુરક્ષિત છીએ આપણા ઘરમાં રહેવાથી, એમ વૈદિક વ્યવહાર હોય અથવા આપણી વૈષ્ણવતાના વ્યવહાર હોય એમાં પણ મહાપ્રભુજીને સ્પષ્ટ અભિગમ છે કે સૌથી સુરક્ષિત તમે ક્યાં છો, તમારા ઘરમાં છો.
એનું કારણ છે કે તમે તમારા ઘરમાં છો, તમારા દેહ ઇન્દ્રિયથી તમે પરિચિત છો, તમારા પરિવારથી તમે પરિચિત છો, એમના વિચારો, એમનો અધિકાર, એમની ભાવના તમને ખબર છે, બધી વસ્તુ તમારા કંટ્રોલમાં છે. સારી કે નરસી જે હોય, બહાર નીકળશો પછી પછી કોણ કેવું છે, કોણ છલના કરી રહ્યું છે, કોણ કઈ દિશામાં જઈ રહ્યું છે, કોનો સંગ લાગશે, કયો અન્ન લેશો, એના શું પ્રભાવો પડશે કઈ સમજમાં નહીં આવે. એટલે ગ્રહમાં રહેવું સૌથી સુરક્ષિત ઉપાય છે, એક વાત. બીજી વાત એ છે કે આપણો સિદ્ધાંત અહંતા મમતાના સમર્પણનો છે, સર્વસમર્પણનો છે. તો સર્વસમર્પણ ક્યારે સિદ્ધ થાય? જ્યારે આપણે જેને જેને પોતાનું સમજી રહ્યા છીએ, માની રહ્યા છીએ, બધાને પ્રભુ સાથે જોડીએ, તો નહીં તો સર્વસમર્પણ સિદ્ધ નહીં થાય. અને સર્વસમર્પણ દ્વારા જ આપણને સેવાની યોગ્યતા મળે છે, એ વાતને પણ હંમેશા યાદ રાખો. આપણે ભૂલી ગયા, આપણને સેવાની યોગ્યતા શેનાથી મળી? બ્રહ્મસમન દીક્ષાથી. બ્રહ્મસમન દીક્ષામાં આપણે શું કહ્યું? આ લોક જ નહીં, પરલોક જે કંઈ છે, જે હતું ભૂતકાળમાં, હજારો વર્ષોમાં જે મારા સંલગ્ન સંબંધી થયું છે, બધું આપનું, આમ આપણે કહીએ છીએ. ને આપણે આવા 40-50-60 વર્ષના આપણા જીવનમાં પણ એ નભાવવામાં કેટકેટલી તકલીફ પડે છે. આપણે કેટકેટલા કન્ડિશન્સ મૂકીએ છીએ કે આ 50 વર્ષમાં પણ મારી આજુબાજુમાં જે છે ને એમાં સખડી નહીં આપવું આપને, હું તો ખાલી આપને મિશ્રી આપીશ, પુષ્ટ નહીં કરાવવો, પુષ્ટ વિનાના બિરાજશો, એમાં જ બધા આપણે બંને સુખી છીએ. આવા આવા કન્ડિશન્સ એમાં આપણે આપણા 40-50 વર્ષના ક્રાઇટેરિયામાં મૂકીએ છીએ. બ્રહ્મસમનો તો જે સંદર્ભ છે, મૌલિક મૂલમાં રહેલો, એ કેટલો બધો ગહન છે, એમાંથી વિખૂટા પડીને, પેલું કહીએ ને પ્રભુથી વિખૂટા પડ્યા, એમ બ્રહ્મસમનથી પણ વિખૂટા પડીને આ બધે ચિંતન ચાલી રહ્યું છે કે આપણે અડધું પડધું કંઈક કંઈક કેમ કોઈક રીતે નભાવી રહ્યા છીએ, એને કારણે આવી સ્થિતિ આવે છે. મહાપ્રભુજી ગ્રહ સેવાનું વિધાન જ એટલે કરે છે કે મારું તન, મારું વિત્ત, મારા જીવન સંબંધી જે અહંતા મમતાના વિષયો છે તે બધું જ પ્રભુમાં જોડાઈ જાય. આ વસ્તુ જ્યારે આપણે અન્ય કોઈના ઠાકોરજી સાથેના કોઈ પણ વ્યવહાર કરીશું ત્યારે સંભવશે નહીં, થઈ જ ન શકે. એટલે બીજાના ઠાકોરજીને કંઈક આપવું, આ ક્રમ ક્યારે પણ બીજ દાઢ્યનો પ્રકાર નથી હોઈ શકતો. પોતાના ઠાકોરજી, પોતાનું ઘર, પોતાનું તનુ વિત્તનું સમર્પણ, પોતાના પરિવારનું સમર્પણ, આ જ એકમાત્ર પુષ્ટિ સાધના, પુષ્ટિ સેવાની સાધના મહાપ્રભુજીએ બતાવી છે, જે ભક્તિવર્ધિનીમાં આપણી સામે સ્પષ્ટ છે કે ઘરમાં રહીને તમે તમારા સેવ્ય સ્વરૂપની સેવા કરો. અને સિદ્ધાંત મુક્તાવલીમાં સ્પષ્ટ કહ્યું, તનુવિત્તજાથી જ માનસીની સિદ્ધિ થશે. આ બધા જ જે અલગ અલગ વચનો છે એની સંગતિ સ્પષ્ટ છે. સિદ્ધાંત રહસ્યનો, સર્વસમર્પણનો સિદ્ધાંત સ્પષ્ટ છે. બ્રહ્મસમન મંત્રમાં આપણે કહ્યું છે કે મારું ઘર આપને સમર્પિત કરું છું. પછી ઘરમાં પ્રભુ ન હોય અને આપણે કહીએ કે બહાર બિરાજતા પ્રભુ, મને ટાઈમ નથી મળતો, હું વ્યસ્ત છું, હું પૈસા ક્યાંક આપી આવીશ, ને મનોરથની ઉજવણી થઈ જશે, ને પલના થઈ જશે, ને નન્મહોત્સવ થઈ જશે, ઇન્ડોરા થઈ જશે, અધિક માસમાં જાણે શું શું થઈ જશે, આ બધું જે થઈ રહ્યું છે ક્યાં જઈ રહી છે વાત? કયો સિદ્ધાંત અને કયું માળખું છે કે જેમાં આ વસ્તુ આવે છે? કોઈ પણ જગ્યાએ આવી કોઈ વસ્તુ આપણને આપણા મહાપ્રભુજીના ચરિત્રોમાંય નથી દેખાતી, ગ્રંથોમાંય નથી દેખાતી, વાર્તામાંય નથી દેખાતી, પુષ્ટિ ભક્તિની ભાવનાનું મૂળ રૂપ મેં જે બતાવ્યું એમાં પણ નથી દેખાતી. કેમકે જ્યારે પણ આવું કંઈ પણ થશે ને, શું કારણ હશે? ક્યારેક વિચાર કરો. મને એક વૈષ્ણવનો એકવાર ફોન આવ્યો કે કોઈક જગ્યાએ કંઈક 56 ભોગનો મનોરથ હતો એ ગામમાં એમના. પછી એની મનોરથની જાહેરાત થઈ, બધું થયું, કોઈ બાળકે પોતાના ઠાકોરજી પધરાવ્યા, કોઈક વાડી રાખી અને 56 ભોગનું આયોજન કર્યું, ગામના પૈસા ભેગા કર્યા, એ બધું આયોજન થયું. અને એ આયોજન થયા અને બેનર પણ લાગ્યા, અને ઘણા સમયથી મને પણ ખબર હતી કે આયોજન થઈ રહ્યું છે, એ બધું આયોજન થઈ ગયું. પછી પેલા વૈષ્ણવ જે પરિચિત હતા, નિષ્ઠાવાન છે, તો એનો ફોન આવ્યો. એ કહેતા હતા કે આ બધું આયોજન થયું, પેલા બાળક પણ પધાર્યા, પણ એમના કોઈ બીજા પરિચિત વૈષ્ણવ હતા, એ એમને કહી રહ્યા હતા કે આમાં તો પૈસા ભેગા કર્યા સિવાય બીજું કંઈ વિચાર હોય એવું લાગ્યું જ નહીં. તો મેં એમને સામે પ્રશ્ન કર્યો, ચલો આમાં પૈસા ભેગા કર્યા સિવાય બીજું હોઈ શું શકે એ તો વિચારો. યદી કોઈ બાળક પોતાના ઠાકોરજી પધરાવીને કોઈ કંઈક વાડી રાખીને પૈસા ભેગા કરીને જાહેરાત કરીને 56 ભોગના લાડવા મૂકે તો બીજું હેતુ હોય શું? એ તો વિચાર કરો, શું હેતુ હોય આમાં? કઈ ભક્તિનો હેતુ લાવવો ક્યાંથી આમાં? એટલે તમને આવો ભ્રમ થયો છે નથી કે આમાં બીજો કોઈ હેતુ હોઈ શકે છે? પછી આપણે વિચારીએ છીએ કે આમાં પૈસા જ હેતુ હતા, તો પહેલાં જ આ તો સ્પષ્ટ સ્થિતિ છે ને કે આમાં બીજા હેતુ હોય શું? મહાપ્રભુજીનો અભિગમ જુઓ અને આ એક ઘટનાક્રમ જુઓ, આમાં કોઈ હેતુ આપણને સમજમાં આવે છે? હેતુ હોઈ શકે? શું હેતુ હોઈ શકે? કોઈ હેતુ ન હોય, એમાં સર્વસમર્પણનો હેતુ ન હોય,
એમાં તનુવિતજાનો હેતુ ન હોય, એમાં બ્રહ્મ સંબંધનો આપણો જે પ્રતિબદ્ધતા સંકલ્પ છે તે હેતુ સિદ્ધ નથી થતો, કોઈ તો હેતુ સિદ્ધ નથી થતો, ત્યાં આપણા પ્રભુ છે તે આપણી માટે નિજજન ઉદ્ધારક તરીકે બિરાજી રહ્યા છે તે હેતુ સિદ્ધ નથી થતો, આપણા પ્રભુના દર્શન ગામને ન કરાવવા સ્વીયાન ભક્તાન પ્રદર્શયેત એ જે નિયમ છે, એ જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એ હેતુ સિદ્ધ નથી થતો, કોઈ હેતુ તો સિદ્ધ નથી થતો, એકમાત્ર હેતુ છે પ્રતિષ્ઠાને ધન, બીજું શું હેતુ હોય. તો આપણે ક્યાંક ભ્રમિત થઈએ છીએ કે આ મૂળભૂત વાતોથી આપણે કેટલા દૂર જઈએ છીએ, અને એનું કારણ શું કહીએ છીએ, એક વાત સમજો કે અમારાથી નથી બનતું તો જેમ તેમ જેવું પણ થાય છે એમાં કંઈક અમે ભગવદ્ દ્રવ્યનો દૈવી દ્રવ્યનો વિનિયોગ કરી આવીએ છીએ. આ મોટો ભ્રમ, આ વિનિયોગ નથી, આ દુરુપયોગ છે. કેમ કે પ્રભુના સ્વરૂપ સાથે થતી આવી છેડખાનીમાં યદિ આપણે સહયોગી થઈશું, આમાં પ્રભુને સંતોષ છે, પ્રભુની પ્રસન્નતા છે, પ્રભુ એની માટે પધાર્યા છે, નથી પધાર્યા. આપણે એમાં યદિ આવું કંઈક વિનિયોગ કરીશું તે દુરુપયોગ થઈ જશે. એના કરતાં વિનિયોગ કરો ને ગૌશાલામાં, વિનિયોગ કરો ને પાઠશાલામાં, કોઈને અન્નદાન કરો, ઘણા બધા સદવિનિયોગ છે, સદુપયોગ છે, કરી શકાય, ઘણું ઘણું કરી શકાય છે. એ રીતે વિનિયોગ કરીએ, યદિ પ્રભુમાં વિનિયોગ કરવો છે તો આપણે આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં વિનિયોગ કરીએ, યદિ ઘરમાં પ્રભુ નથી બિરાજતા અને છતાં પણ સંપ્રદાય વિષયક વિનિયોગ કરવો છે તો સંપ્રદાયની સારી ચાલતી પ્રવૃત્તિમાં વિનિયોગ કરીએ. આપતોનો ઉપાય છે, સંપ્રદાયની સારી પ્રવૃત્તિ ચાલતી હોય, સંપ્રદાયના સારા પુસ્તકો છાપવામાં આવતા હોય એમાં વિનિયોગ કરો. એવા અનેક વિનિયોગ છે, એ પણ તો પ્રભુ સંબંધમાં વિનિયોગ હશે, શ્રી મહાપ્રભુજીની વાણીના પ્રવર્તનમાં વિનિયોગ હશે. આવા અનેક ઉપાયો છે કે જેનાથી આપણે યદિ પ્રભુ નથી પણ બિરાજતા તો પણ આપણા દ્રવ્યનો વિનિયોગ કરી શકીએ છીએ. પણ યદિ પ્રભુમાં વિનિયોગ છે તો પ્રકાર આ જ છે, કોઈના ઠાકોરજીના પલના હું ન ઝૂલાવી શકું, મને યદિ પલના ઝૂલાવવા હોય તો મારે મારા ઘરમાં બાળક પેદા કરવું પડશે, મારા ઘરમાં મારા પ્રભુ હશે તો હું ઝૂલાવી શકું. હવે કોઈના બાળકને ઝૂલાવવાનો મનોરથ હું કેવી રીતે કરી શકું, કંઈ કલ્પના તો કરો. ક્યારેક બાજુવાળાને તે ઘોડીઓ બંધાય, આપણે જઈએ આ લો 100 રૂપિયા મારા તરફથી આ ઝૂલાવી દેજો, એ કેવી રીતે ઝૂલાવે ને શું એનું ગૌરવ રહે બાળકનું, એના માતા પિતાનું, કોઈનું ગૌરવ જ ન થાય ને એમાં. તો આવી બડો ભક્તિ માર્ગ નથી આ, પછી કંઈક આ ક્ષુદ્ર બાબત છે. યદિ બડો ભક્તિ માર્ગ છે, યદિ ગૌરવશાળી ભક્તિ માર્ગ છે તો પ્રભુ પણ ગૌરવશાળી છે, એનો ભક્ત પણ ગૌરવશાળી છે, એનો આત્મગૌરવ પણ એટલો જ દ્રઢ અને પ્રબળ છે. અને એ પોતાના પ્રભુને જેવા પણ હશે તેવા પલના ઝૂલાવશે, આપણા પલના નહીં ઝૂલાવે. પદ્મનાભદાસજીએ મહાપ્રભુજીને પણ ના પાડી કે આ છોલા પ્રભુને કહી દીધું, છોલા અરોગ હોય તો મારી પાસે બિરાજો, યદિ આપને વધારે કંઈક અરોગ હોય તો મારું સામર્થ્ય નથી તો મહાપ્રભુને ત્યાં પધારો. આવું ચેલેન્જ પદ્મનાભદાસજી ઠાકોરજીને પણ આપી દેતા હોય છે. આવું સામર્થ્ય, આવું ગૌરવ બડા ભક્તિ માર્ગના જે ભક્તો હોય ને એનું હોય. આપણે ક્ષુદ્ર ભક્તિ માર્ગ કે ક્ષુદ્ર કોઈ માર્ગ પર ચાલતા હોઈએ તો આવા બધા વિપરીત વ્યવહારો આપણે કરતા હોઈએ છીએ. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, બીજની દ્રઢતાનો પ્રકાર તો જુઓ, તો પણ કહ્યું, બીજો કોઈ પ્રકાર નથી, આ એક પ્રકાર જ છે, ઘરમાં રહીને સ્વધર્મના પાલનપૂર્વક કૃષ્ણને પૂજા શ્રવણ વગેરેથી ભજવા. પૂજા એટલે મહાત્મ્ય બોધપૂર્વક પ્રભુની સેવા પરિચર્યા કરવી, અને શ્રવણ આદિભી એટલે શ્રવણ કીર્તન સ્મરણ પાઠ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન એ જે નવવિધા ભક્તિ છે તેનું અનુસરણ કરીને અને પ્રભુની ભક્તિ કરવી. આ બીજની દ્રઢતાનો ઉપાય છે, જે બીજ આપણામાં સૂક્ષ્મ ભક્તિ રૂપે છે એની અભિવૃદ્ધિ કરવાનો આ ઉપાય મહાપ્રભુજીએ અહીં બતાવ્યો છે. સંક્ષેપમાં આટલું કહી દઉં, સમય થોડોક છે. નવધા ભક્તિ, શ્રવણ કીર્તન આદિ એના કેટલાક લક્ષણો બતાવવામાં આવ્યા છે એ આપણે સમજી લઈએ, એટલે એક આ વચન આપણું આજે પૂર્ણ થાય. શ્રવણનો મતલબ શું? શ્રવણ કીર્તન સ્મરણ પાદસેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન આ નવધા ભક્તિ છે. આ નવધા ભક્તિ એટલે પ્રભુ સાથે એક ભક્ત કયા પ્રકારે વ્યવહાર કરે કે જેના થકી એ પ્રભુ સાથે એનું ચિત્ત, એના પ્રત્યેક ક્રિયાકલાપો પ્રભુ સાથે જોડાય એની માટેની આ નવ પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં બતાવી છે. પહેલું છે શ્રવણ, એનો અર્થ છે ભગવદીય મુખાદ ભગવત જન્મ નામ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા આકર્ણનમ શ્રવણમ. ભગવદીયના મુખથી પ્રભુના જન્મ નામ સ્તોત્ર વગેરેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું, એને સાંભળવા, તે શ્રવણ ભક્તિ છે.
જો આ તત્વો શું શું છે આમાં? એક તો કોની પાસે સાંભળવું? તો ભગવદીય નામુખથી, જે પ્રભુ સંબંધી છે, જે પેલું મૂળ લક્ષણ છે ને, ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિત ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવાન એવો જે ભગવદીય છે એના મુખથી સાંભળવું, અને પ્રભુના જન્મ નામ સ્તોત્ર વગેરેનું શ્રદ્ધાપૂર્વક એને સાંભળવા, તેનું નામ છે શ્રવણ. શ્રવણ કરેલી બાબતોનું કીર્તન કરવું એ છે ભગવન નામક કર્મ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા કથનમ કીર્તનમ. હવે જો આ વાતને પણ સમજો, આજે આપણે શ્રવણવાદી બની ગયા, જેમ દર્શનવાદી બની ગયા ને સેવામાં, એમ આપણે આ ભક્તિમાં શ્રવણવાદી બની ગયા, સાંભળે રાખવું, બીજું કશું આગળ ન વધવું. આ પણ એક દોષ છે, આપણે અટકી ગયા છીએ, અવરુદ્ધ થઈ ગયા છીએ. જે શ્રવણ કર્યું છે એનું કીર્તન કરવું આવશ્યક છે, તો જ વાત આગળ વધશે, તો જ પરિપૂર્ણતા આવશે. ખાલી સાંભળે રાખશું મતલબ ઉપદેશમાં પણ સિદ્ધિ નહીં થાય, ભક્તિમાં પણ સિદ્ધિ નહીં થાય. ઉપદેશમાં પણ માત્ર શ્રવણ કરે છે જે શિષ્ય, એ ક્યારે પણ જ્ઞાની નથી બની શકતો. શિષ્ય જિજ્ઞાસા પ્રકટ કરવી જ પડે, જ્યારે શિષ્ય જિજ્ઞાસા પ્રકટ કરે ત્યારે જ એની જ્ઞાનનો જે અવરોધ છે એ દૂર થાય, અને આગળની ગતિ, આગળના સોપાન એની માટે દરવાજાઓ ખુલે. એની જિજ્ઞાસા નહીં કરો તો બંધ દરવાજામાં અથડાઈ અથડાઈને જ્ઞાન પણ ત્યાં જ બેઠું રહેશે, આગળ નહીં વધે. તમે તમારી જિજ્ઞાસાઓના, તમારા પ્રશ્નોના દરવાજા ખોલશો તો નેક્સ્ટ સ્ટેપ પર જ્ઞાન જશે, ત્યાં બીજો દરવાજો આવશે. ગીતાને જુઓ તો અર્જુને એક પછી એક પ્રશ્નો કર્યા અને એક એક દરવાજા ખુલ્યા, એક એક પાંખડી ખુલી એટલે ગીતાનું આખું કમલ ખીલી ગયું. યદિ એક એક પાંખડી ન ખુલી હોત તો ગીતાનું કમલ ન ખીલ્યું હોત. એ રીતે યદિ આપણે ઉપદેશ શ્રવણ કરીએ છીએ તો આપણી જિજ્ઞાસાને પ્રકટ કરીએ, યદિ આપણે આપણી ભક્તિની પ્રણાલીમાં નવધા ભક્તિનું અનુસરણ કરી રહ્યા છીએ તો જે શ્રવણ કર્યું છે એનું કીર્તન કરીએ. કીર્તન મંડળી કીર્તન કરતી હોય, બાકી બધા શ્રવણ કરતા હોય અને પોતપોતાની વાતો કરતા હોય, બીજું તો કશું ન કરતા હોય. અને કીર્તન કોઈ દિવસ કરવાની ઈચ્છા ન કરીએ આપણે. ક્યારેક ઈચ્છા થાય કે આટલા આટલા સમાજમાં આપણે ગયા, આટલા કીર્તનો સાંભળ્યા, તો હવે આપણે પણ કંઈ કીર્તન કરીએ. જેને થાય છે ખૂબ ઉત્તમ બાબત છે. કીર્તનનો મતલબ ફક્ત રાગથી ગાનના અર્થમાં પણ નથી, આપણે પાઠ કરી રહ્યા છીએ, આપણે વાર્તા પ્રસંગ બોલી રહ્યા છીએ, આ બધી જ કીર્તન ભક્તિઓ છે. તો એવા વિવિધ રૂપે આપણે કીર્તન પણ અવશ્ય કરવું જોઈએ. આપણે યદિ અભ્યાસ કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, તો ખાસ મારો આગ્રહ છે, હમણાં જ હું મધુભાઈના સત્સંગમાં ગયો હતો, ત્યાં પણ મેં એ જ વાત કરી કે બોલો, બધા બોલવું ખૂબ જરૂરી છે. જે આપણે સમજી રહ્યા છીએ એને યદિ બોલીશું તો ખરેખર આપણે શું સમજ્યા છીએ પણ આપણને પોતાને સમજમાં આવશે. ઘણીવાર આપણને સમજમાં નથી આવતું કે આપણે શું સમજી રહ્યા છીએ, તો કંઈક બોલવું ખૂબ આવશ્યક છે. જે સત્સંગ મંડળ ચાલતા હોય, જે પણ અભ્યાસ કરતા હોય, અથવા પોતાના ઘરમાં પણ જે જે સત્સંગ કરતા હોય ને, બધાએ કમ્પલસરી વારાફરતી બોલવાનું રાખવાનું. આજકાલના બાળકો બહુ અદ્ભુત છે, એનો આનંદ છે કે બાળકો એટલા બધા બોલવા માંડ્યા છે. એટલે બાળકો તો એમ કે મને બોલવા દો, આપણે રોકીએ તો એ બોલતા હોય. તો પાઠશાળામાં તો આ બધું અદ્ભુત થઈ રહ્યું છે, એટલે આપણું ભવિષ્યમાં તો કદાચ શ્રવણ કરતાં કીર્તન કરનારા ઘણા બધા મળી રહેશે આપણને. પણ આજે આપણે પણ થોડુંક શ્રવણ કરીએ અને એનું કીર્તન પણ અવશ્ય કરીએ. પછી શ્રવણ કીર્તન કરશો એટલે સ્મરણ થશે. સ્મરણ ક્યારે થાય? જ્યારે શ્રવણ કીર્તનનું આવર્તન આપણે કર્યું હોય, તો એ આવર્તન આપણા મનમાં દ્રઢ થાય, સ્થિર થાય, તો આપણે એનું સ્મરણ પણ કરી શકીએ. તેથી શ્રવણ કીર્તન અવશ્ય કરવું. આ શ્રવણ કીર્તનમાં આપણા કીર્તન પદ છે એ પણ કરો, આપણા ગ્રંથો સાહિત્ય છે એને પણ શ્રવણ કીર્તનમાં લો, આપણા વાર્તા સાહિત્યને પણ શ્રવણ કીર્તનમાં લો, પછી એનું સ્મરણ કરો. પાઠનું પણ આ વસ્તુ ખાસ કરજો. આજે મારો ખાસ આગ્રહ ભક્તિવર્ધિનીનો મેં કર્યું છે, ખબર નહીં કેટલાય કર્યું હશે ઘરેજીને પાઠ, કોઈ કર્યા હાથ ઊંચા કરો તો? અરે વાહ, સારા હાથ ઊંચા થયા, બહુ સારું, ખૂબ પ્રસન્નતા થઈ. નિત્ય કરો છો, ખૂબ આનંદનો વિષય છે. એ જે પાઠ કરો છો એને મોટેથી બોલીને પણ કરી શકો યથા અવસર, પછી એનું સ્મરણ પણ આપણે કરી શકીએ, એના અર્થનું અનુસંધાન પણ આપણે કરી શકીએ. આ જેટલું આવર્તન થતું રહેશે, એટલે હું તમને એટલે કહી રહ્યો છું કે આજે હું ભક્તિવર્ધિની પણ પ્રવચન કરી રહ્યો છું, તો મારે એનું ચિંતન પણ કરવું પડ્યું ને, કંઈક ચિંતન કર્યું હોય તો હું એનું કથન પણ કરી રહ્યો છું. યદિ મારે ન બોલવાનું હોય તો ચિંતન એની જરૂર નહીં પડે મને. તો કંઈક કમ્પલ્સન આપણી પર આપણે લાવીશું તો કોઈક પ્રયાસો આપણા થશે. એની કોઈ કમ્પલ્સન જ નહીં હોય તો એ વસ્તુ ક્યારે પણ આપણી અંદરથી નીકળશે નહીં. એટલે કમ્પલસરી એક વસ્તુ કરવાની કે જે સાંભળ્યું એનું કીર્તન કરીએ, કીર્તન કરીએ, એનું સ્મરણ કરીએ, શ્રવણ કરીએ, એટલે ફરી
શ્રવણ કીર્તનની આખી જે પ્રણાલી છે નિરંતર ચાલતી રહેશે. તો આગળ વધી આ ત્રીજી ભક્તિ થઈ, ભગવત સ્વરૂપ લીલા પરિકરાદિનામ શ્રદ્ધયા ચિંતનમ એ સ્મરણમ થયું. પાદ સેવનમ ચોથી ભક્તિ છે. નિરંતરમ શ્રદ્ધયા પરિચર્યા પાદ સેવનમ, પ્રભુની સેવા કરવી, પરિચર્યા કરવી એટલે પ્રભુની આસપાસના જે કોઈ સેવાના ક્રિયાકલાપ છે બધું આપણે કરીએ તેને પાદ સેવન કહેવામાં આવે. વસ્ત્ર પ્રક્ષાલન આદિ ભીમ આપણી આજ્ઞા કરે છે. વસ્ત્ર પ્રક્ષાલન પણ ભગવત સંબંધી હોય તો સ્વતઃ કરવા, બુવારી પોતે કરવી, મંદિર વસ્ત્ર પોતે કરવું, પ્રભુની પ્રત્યેક સેવાને ખૂબ ગૌરવનો વિષય માનવો, ખૂબ આનંદનો વિષય માનવો અને પ્રભુની પ્રત્યેક સેવા આપણે જાતે કરવાનો આગ્રહ અને પ્રયાસ કરવા. પુરુષોત્તમદાસ શેઠ જેમ ગોબર પણ ગાયને જે કરતા એ વાસીદુ પણ કરતા એને પણ ભગવત સેવાંગતયા ખૂબ પ્રસન્નતાથી કરતા હતા. અર્ચનમ મહાત્મ બુદ્ધ્યા લોક વિલક્ષણ ઉપચાર કરણમ એટલે પ્રભુની સેવામાં એક અર્ચન પદ્ધતિ પણ છે, જેમ પંચામૃત થાય છે, ધૂપ દીપ થાય છે, આરતીનો ક્રમ છે એટલે પ્રભુનું મહાત્મ્ય એનાથી આપણને સમજમાં આવે. કેમ કે ઘણા બધા આપણે લોકોપચારવત કરતા હોઈએ એમાં યદી આવું કંઈક મહાત્મ્યની એવી વસ્તુ કરીએ કે જે લોકથી કંઈક વિલક્ષણ હોય તો પ્રભુનું કંઈક વિલક્ષણ સ્વરૂપ છે, જે શાસ્ત્ર પ્રતિપાદિત છે, જે શાસ્ત્રના વિધાનથી આપણે કોઈ ક્રિયાકલાપ દ્વારા પ્રભુ સાથે જોડાઈએ છીએ એવું સમજ આવે એટલા માટે એવા મહાત્મ્ય બુદ્ધિથી લોક વિલક્ષણ જે ઉપચાર છે તે અર્ચન છે. પછી છે વંદનમ સ્વદૈન્ય આવિષ્કાર પૂર્વકમ શ્રદ્ધયા નમનમ વંદનમ, પ્રભુની સામે પોતાના દૈન્યનો આવિષ્કાર કરવો, દૈન્ય પ્રકટ કરવું અને શ્રદ્ધાપૂર્વક નમન કરવું તેને વંદન ભક્તિ કહેવાય છે. આ વંદન પંચાંગ અને સાષ્ટાંગ પ્રણામ દ્વારા આપણે એને સ્ત્રી પુરુષના ભેદથી અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. દાસ્યમ અનન્ય ગામિત્વમ, દાસ્ય એટલે અન્ય ક્યાંય ન જવું, માત્ર પ્રભુ સાથે જોડાયેલા રહેવું, અન્યાશ્રય રહિત થવું તે દાસ્ય ભક્તિ છે, તે પણ આપણે પ્રભુ સાથે જોડાઈને અનન્ય થઈને અને કરવાની. સખ્યમ શ્રદ્ધયા ભગવતી અપ્રેરિત પ્રિયકરણમ, આ બહુ સુંદર છે. સખ્ય ભક્તિ, સખ્ય ભક્તિ એટલે શું? ભગવાનને અપ્રેરિત પ્રિય કરીએ તે સખ્ય ભક્તિ કહેવાય. સખા કોણ સાચો? સુહૃદ કોને કહેવાય? કે જે કંઈ કહ્યા વિના સમજી જાય, જે હિતકારી વલણ રાખે, હિતકારી કાર્ય કરે. એટલે પ્રભુ કંઈક કહેને કરીએ, કોઈક વિધાનોથી કરીએ તે તો કોઈક અન્ય ભક્તિ હશે, પણ કોઈક એવી ભક્તિ છે કે જે પ્રભુ પ્રત્યેના આપણા સહજ સ્નેહને કારણે, સૌહાર્દને કારણે આપણે કરતા હોઈએ તે સખ્ય ભક્તિ છે. જેમ હમણાં ઉષ્ણકાલ છે તો ચંદન વાઘાનો અવસર આવશે, આપણે ચંદન વાઘા પ્રભુને ધરાવીશું, તો એ જે ચંદનનું લેપન છે એ આપની સુખાકારી માટે, આપની પ્રસન્નતા માટે આપણે કરીએ છીએ, એ પ્રકારના અથવા મનોરથ આપણે કરીએ પ્રભુ સંબંધી કોઈ, તો પ્રભુની સાથેનો આપણો એ સખ્ય ભાવ ત્યાં અભિવ્યક્ત થાય છે. જે વિધાન નથી, જે કરવું આવશ્યક નથી, અનિવાર્ય નથી, છતાં પણ આપણે ઉત્સાહથી કરીએ છીએ પ્રભુની પ્રસન્નતાને ધ્યાનમાં રાખીને, તે સખ્યના વ્યવહારો છે. અને પછી છે આત્મનિવેદનમ નવમી ભક્તિ. આત્મના જીવસ્ય સપરિકરસ્ય નિવેદનમ ભગવત સેવોપયોગીકરણમ, આત્મનિવેદન ભક્તિ એટલે આત્મા પોતાની આસપાસનું જે કંઈ એને પરિકર પરિવાર મળ્યો છે તેની સાથે સર્વને ભગવત સેવામાં ઉપયોગી કરે તે આત્મનિવેદન ભક્તિ છે. તો આ નવધા ભક્તિ પૂર્વક પોતાના ઘરમાં રહીને સ્વધર્મના આચરણ કરતા કરતા જ્યારે આપણે પ્રભુને સેવા ભક્તિ કરીએ છીએ ત્યારે એ બીજ ભાવની દ્રઢતાનો ઉપાય છે. અવ્યાવૃત થઈને કરીએ છીએ એ બીજ ભાવની દ્રઢતાનો ઉપાય છે એવું પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. આજનો ક્રમ અહીં આપણે સમાપ્ત કરીશું. આગળના વિષયો પર, જો કે ઘણા બધા વિષયો રહી રહ્યા છે, કાલે કરીશું. અને આશ્રયનું પદ સમૂહમાં ગાન કરીએ. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી મે, જાસો હોય નિવેરો, સુર કહા કહે ત્રિવિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કેરો.
ढढ़ई न चरण केरो भरोसो, ढढ़ई न चरण के। श्री वल्लभाधीश की जय।